પૂજ્ય આનંદજી મહારાજ સાહેબનો પાંચમા ભગવાનનું સ્તવન છે, સત્યનાથ ભગવાનનું. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. ત્રિવિધ સકલ તનુ ધરગત આત્મ બહિરાત્મ દુર્ભેદ સુજ્ઞાની. ત્રિવિધ સકલ તનુ ધરગત આત્મ બહિરાત્મ દુર્ભેદ સુજ્ઞાની. બીજ અંતર આત્મ તીસરો પરમાત્મ અવિચ્છેદ સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. આત્મ ભૂતેહો કાયાદિક ગ્રહો બહિરાત્મ અગરૂપ સુજ્ઞાની. આત્મ ભૂતેહો કાયાદિક ગ્રહો બૈરાતમ અગરૂપ સુજ્ઞાની. કાયાદિક નોહો સાખી ધર રહ્યો અંતર આત્મ રૂપ સુજ્ઞાની. કાયાદિક નોહો સાખી ધર રહ્યો અંતર આત્મ રૂપ સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વર્જિત સકળ ઉપાધિ સુજ્ઞાની. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વર્જિત સકળ ઉપાધિ સુજ્ઞાની. અતિન્દ્રિય ગુણ ગણમણિ આગરુ એમ પરમાત્મ સાધ સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. બહિરાત્મ તજ અંતર આત્મા રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની. બહિરાત્મ તજ અંતર આત્મા રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની. પરમાત્મનું હો આત્મ ભાવવું આત્મ અર્પણ દાવ સુજ્ઞાની. પરમાત્મનું હો આત્મ ભાવવું આત્મ અર્પણ દાવ સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. આત્મ અર્પણ વસ્તુ વિચારતા ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની. આત્મ અર્પણ વસ્તુ વિચારતા ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની. પરમ પદાર્થ સંપત્તિ સંપજે આનંદ ઘન રસ પોષ સુજ્ઞાની. પરમ પદાર્થ સંપત્તિ સંપજે આનંદ ઘન રસ પોષ સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અભિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ દર્પણ જિમ અવિકાર સુજ્ઞાની મતિ તર્પણ બહુ સંમત જાણીએ પરિસર પણ સુવિચાર સુજ્ઞાની. આખો જૈન દર્શનનો ભાવ આ એક સવનમાં આપી દીધો. શું છે, શું છીએ આપણે
શું પામવું જોઈએ અને એનો રસ્તો. બહિરાત્મામાંથી અંતરમાત્મા થઈ અને પરમાત્મા પદની પ્રાપ્તિ. બોલો શું લેવાનું છે આજે? અનુગ્રહ કૃપા પરમાત્માની અને નિગ્રહ કૃપા, એટલે એનો અર્થ શું કે પરમાત્મા તો કૃપા વરસાવ્યા જ કરે છે, ક્યારેક આપણને એ અનુગ્રહરૂપ લાગે છે, એટલે કે પોઝિટિવ એટલે વિધેયાત્મક લાગે છે, આપણને સારી લાગે છે, અને ક્યારેક આપણને નથી ગમતું જે કંઈ આપણા જીવનમાં બને છે, પણ બધું પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે. આપણામાં એક કહેવત છે કે જે થાય તે કેમ, એટલે ખોટું થયું તો સારું મળે, શું કહીએ છીએ આપણે? એની અંદર પરમાત્માની અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. અનુગ્રહ કૃપાનો અર્થ છે પોઝિટિવ, નિગ્રહનો અર્થ છે નેગેટિવ. એ આપણા તરફથી ખુલતી વાત છે. This is what our response to Paramatma's blessing. Paramatma ne bhed na hoy. E to je pramane emno karuna no karuna ni dhara je varsi rahi che em j varsya kare. Par apde ene aa rite joiye che athva to apde apni drishti ma aa rite aave che. Ere kyarek apne anugrah etle saru lage che. અને ક્યારેક આપણને નિગ્રહ એટલે નથી ગમતું. એક રાજા અને મંત્રી એમના રસાલા સાથે જંગલમાં જતા હતા, ક્રીડા છે જંગલની અંદર, મૃગયા કે વડે બોકડે વોટેવર ફરવા જતા હતા. સાંભળી તમે કથા? શું કીધું? નહીં, અંગૂઠો કપાયું ખબર છે ને બધાને, તો ના કહું નથી ખબર, કહું સારું. બીજી વાર સાંભળશો તો દોષ નહીં લાગે. તો ઘોડા ઉપર જતા હતા, ઘોડેસવારી કરતા કરતા એમાં ક્યાંક ઘોડાને એક્સિડન્ટ થયો, રાજા ઉતરી પડ્યા અને રાજાને એનો એક અંગૂઠો કપાઈ ગયો. એટલે મંત્રી હંમેશા એમ કે કંઈ બી થાય તો જે થાય તે સારા માટે. એને તરત કીધું એને પોતાના સ્વભાવ પ્રમાણે કે જે થાય તે સારા માટે. હવે રાજાને પછી શું થાક્યો? હે, ઇઝ ઇ ગોઈંગ ટુ લાઈક ઇટ? ઇઝ નોટ ગોઈંગ ટુ લાઈક ઇટ. હાઉ ડેર, મારો અંગૂઠો કપાઈ ગયો છે તેમ કે સારા માટે થયો, તો કહી જ કેમ શકે એવી રીતના? તું હમણાં હમણાં તારું મંત્રીપદ મને આપી દે, તારું મંત્રીપદનું જે મોર હોય ને, ગીવ ઇટ બેક ટુ મી. એને ત્યારે તું મંત્રીપદથી ફારગતી પાણીચું આપી દીધું. શું કહેવાય, પિંક સ્લીપ, પિંક સ્લીપ શું કહેવાય, ફાયર કર્યો, પાણીચું, પાણીચું પિંક સ્લીપ, પાણીચું ખબર છે ને, પાણીચું ખબર છે, પાણી ચોટલે નાળિયેર, જે પાણીવાળું નાળિયેર હોય ને, શુકરની અંદર હંમેશા પાણીવાળું નાળિયેર હોય. જ્યારે કોઈને વિદાય આપીએ ને આપણે, ત્યારે હાથમાં આપણું નાળિયેર આપીએ ને, હે ને? ધીસ ઇઝ કોલ્ડ વિધેયાત્મક સ્વરૂપ. તો એને વિદાય આપી દીધી મંત્રીને. એટલે મંત્રી બોલ્યો, જે થાય તે સારા માટે. તું કે હમણાં હમણાં તું પાછો જાગે, તો અહીંયા એક ઘડી મારી સામે નહીં ઊભો રહેતો. મંત્રી તો ઘોડા જતો રહ્યો ગામમાં પાછો રાજ્યમાં. આ બાજુ રાજા અને રસાલો આગળ વધે છે, થોડું પાટાપિંડી કરી લીધી હશે. રેસિડેન્ટ ડૉક્ટર બી સાથે હોય ને એનો, રાજાનો શું કહેવાય ને, રેસિડેન્ટ ડૉક્ટર, પર્સનલ ફિઝિશિયન, પર્સનલ ફિઝિશિયન, રાજવૈદ. પાટાપિંડી કરી રાજા આગળ વધ્યા, મંત્રીને પણ બતાવી દઉં.
એના વગર પણ હું જઈ શકું છું. રસાલા સાથે આગળ જાય છે, પછી તો તાનમાં આવી જાય છે ને, જોરથી ઘોડો દોડાવે છે. હવે એમાં બધો રસાલો એનો પાછળ રહી ગયો અને પોતે આગળ નીકળી ગયા. હવે આગળ જાય છે જંગલ, જરા ઘાટ જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં એવા બધા આદિવાસીઓ હતા કે જે લોકો કંઈક વિધિ કરતા હતા, એ લોકોને દેવને મનાવવાની ને એવું બધું. હવે એમાં એમણે 32 લક્ષણો પુરુષ જોઈએ બલિદાન આપવા માટે. શેને માટે? બલિદાન આપવાનું છે. પણ એમાં જોઈએ એમને કેવો? 32 લક્ષણો. રાજાનામ જોવે છે અને પકડે છે એને. એકલો હતો રાજા, હવે શું કરી શકે? એને પકડ્યો એને અને લાગ્યું કે તો રાજવંશી દેહ હતો, રાજવંશી કુળ હતું, તો બહુ બધી રીતે બરાબર લાગ્યો. એટલે એને ઉતાર્યો અને એને તો બાંધવા માંડ્યા, ઓલામાં બલિદાન આપવા માંડ્યા. પછી મંત્રોચ્ચાર કરવો પડે ને. એમાં જે એનો પ્રિસ્ટ હતો જે, એને તપાસે છે કે બરાબર છે ને એમ, કે 32 લક્ષણ છે ને એનામાં. એમાં જોયું તો એનો અંગૂઠો કાપેલો. એને કીધું કે ન ચાલ્યા. શું કહે? એને રિજેક્ટ. એને તો રિજેક્ટ કર્યો એને. એટલે રાજાને કીધું હવે તમારે તારી જરૂર નથી અમને, યુ કેન ગો નાઉ. એટલે રાજા પછી ઘોડા પર બેસીને પાછો વળી ગયો. પછી રાજ્યમાં પાછો જાય છે અને વાત કરે છે, મંત્રીને બોલાવે છે, મંત્રીને કે તે બહુ મોટો ગુનો કર્યો, હવે તને શિક્ષા કરવામાં આવશે. એટલે શિક્ષા માટે બોલાવે છે, બીજું કંઈ કારણ નહોતું. પછી એને વાત કરી કે આવું બન્યું તું ગયા પછી, તો કે જે થાય છે સારા માટે. પછી રાજાથી રહેવાનું નહીં, તો કે હંમેશા તું એમ કયા કરે છે જે થાય તે સારા માટે, તો મને તમે કંઈ સમજે ને પડતી એમાં કયું વસ્તુ સારી બની ન સારી બની. એટલે મંત્રી કે જો તમે જ્યારે ઘોડા પરથી પડી ગયા ત્યારે મેં એમ કીધું સારા માટે થયું, તમારો આંગળી કપાઈ ગઈ કે અંગૂઠો કપાઈ ગયો વોટ એવર, તો સારા માટે થયું. હવે તમે જો તમારો અંગૂઠો સાબુત હોય, તમે ઘોડા પરથી ના પડ્યા હોત અને તમે આમ જતા હોત અને તમને કદાચ ઓલા લોકોએ પકડ્યો હોત, તો તમને એ લોકોએ સીધું બલિદાન કરી દીધું તમારું, તો તમારો અંગૂઠો કપડું સારા માટે થયું કે? કારણ કે 32 લક્ષણા પુરુષને જરૂર હતી એમને, અને તમે 32 લક્ષણા છો ખરા, પણ એક અપલખણ તમારું અંદર અંગૂઠો કપાયું એનું આવ્યું, તો યુ બીકેમ રિજેક્ટ. તો સારું થયું ને તમારા માટે, તમને જાન બચ્યો. હા, એ કે એ તો સમજાવણ મને ચાલો. પણ તે એમ કીધું જ્યારે મેં તને વિદાય કર્યો, પાણીચું આપ્યું, ત્યારે એમ તેમ કીધું કે જે થાય તે સારા માટે, એ સમજાવણ નહીં મને. તો કે જો હું તમે મને વિદાય ના કર્યો હોત અને હું તમારી સાથે આવ્યો હોત, તો મને બી પકડ્યો હોત, અને મને પકડ્યો તો મારે તો કોઈ એવી અપલક્ષણ છે નહીં મારામાં, અને હવે જરાક ટ્યુબલાઇટથી નહીં, તો મને પકડે તમને જવા દેત અને મને પકડે અને મારું તો બલિદાન થઈ જાત, તો મારા માટે તમે મને વિદાય કર્યો સારા માટે થયું. બોલો, આપણને ઘણી વખતે જે કંઈ વસ્તુ બને છે, અન્નમ નિગ્રહ કૃપા, અનુગ્રહ કૃપાનો તો બધાને ખ્યાલ છે. આપણું કંઈ સારું થાય, ચલો તમને કંઈ પણ શુભ વિચાર આવે, કોઈ તમારું કોઈ જીવનમાં શુભ વસ્તુ બને, સારી વસ્તુ બને, એ બધી જ પરમાત્માની કૃપા છે. કેવી રીતે? એમાંથી જીવને વૈરાગ્ય આવે છે, પોતાને દુઃખ પડે ને એટલે એમાંથી વૈરાગ્ય જન્મે છે, નહીં તો એ જીવને ક્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય. સુખની અંદર જો પુણ્યના પુણ્યના ઉદયમાં જો જીવ રહે કાયમ માટે, તો એને વૈરાગ્ય ક્યાંથી આવવાનો છે? તો ઘણી વખત આપણને ત્યાં દુઃખ પડે ને ક્યારેક, તો આપણને એમ થાય કે આ દુઃખ પડ્યું, પણ દુઃખથી ઘણી વખત જીવના અંદરના પરિણામ બદલાતા હોય છે, એટલા માટે સારા માટે કહેવાય. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને, એટલે પાંડવોને રાજ મળી ગયું. કૃષ્ણ પછી આવે છે પાંડવો પાસે અને કુંતી માતા પાસે, એમ બધા કે હવે મારું કામ પૂરું થયું છે, તો તમારી આજ્ઞા હોય, કુંતી માતાને કહે છે તમારી આજ્ઞા હોય તો હું હવે મારા ગામ પાછો જાઉં, મારો દેશ પાછો જાઉં.
તો કે જતાં પહેલાં એક વાત મારે કહેવી છે. એટલે કૃષ્ણને થયું કે આટલું આટલું મહાભારતનું આખું યુદ્ધ જીતાડી દીધું અને હજી આ ડોશીને શું જોયે છે? માજીને ડોશીને શું જોયે છે ને? બોલો શું જોયે છે તમે? તો કે અમને એક થોડુંક દુઃખ આપજો જીવનમાં. જો અમને દુઃખ નહીં હોય તો અમે તમને યાદ નહીં કરીએ. કૃષ્ણને શું કામ યાદ કર્યા હતા લોકો બધાએ? પાંડવોએ યાદ કરે છે ને, કૌરવોએ બી યાદ કર્યા, ખબર છે ને બધાને? કથા ખબર છે બધાને, જો જોયું હશે ને મહાભારત તો, આખી સિરીઝ આવી હતી એની તો. હા, તો બંને ગયા હતા ને કૃષ્ણ પાસે મદદ લેવા માટે. કેમ? દુઃખ આવી પડ્યું તો, તકલીફ આવી તો ગયા ભગવાન પાસે. આપણે ક્યારે યાદ કરીએ ભગવાનને? સુખમે સુમેરન કો ન કરે, દુઃખમે સબ કોઈ, બધા દુઃખમાં સ્મરણ કરે ભગવાનનું, દુઃખમાં કોઈ ના કરે. કબીરજી એમ કહે છે કે અગર સુખમે સુમેરન કિયા તો દુઃખ કાહે કો હો. જે માણસ સુખમાં ભગવાનને યાદ કરે એને દુઃખ જ ના હોય, સમજો? એટલે ક્યારેક આપણને એમ લાગે કે ઓ 7 વર્ષ 8 વર્ષ થયા, આ જીવ આ રીતે હેરાન થાય છે વધારે, શું સારું થયું એમાં? કેટલા બધાના કર્મો ખપતા હશે, નંબર વન. ભલે કદાચ આકુરતા બી થતી હશે ને, બે નવા કર્મ બી બાંધતો હશે, મા બાપને પણ થતું હશે. પણ મા બાપની અંદર એક વસ્તુ બને છે ત્યારે એના પ્રત્યેનો જે ભાવ વધારે ઉત્કૃષ્ટ બને છે, એની સેવા કરો, અમે જોયા છે એવા. અને વૈરાગી પણ આવે છે, સંસારની અસારતાનું ભાન થાય છે, દુઃખનું સાચું સ્વરૂપ સમજાય છે. એટલે આપણને એમ લાગે અન્નમ નિગ્રહ કૃપા. પણ ક્યારેક એવું બી બને કે ક્યારેક એવા ઉદય હોય તો જીવને ન પણ લાગે, તો એનો સંસાર પરિવર્તન બહુ જ લાંબુ ચાલવાનું હોય ત્યારે એવું લાગે. ત્યારે એને દુઃખની અંદર એ બધાને કોણ નિમિત્ત છે, કોણે આ દુઃખ માં કોણે ઊભું કર્યું, મારા જીવનમાં દુઃખ આવ્યું એનું કારણ શોધે. અને કારણ ક્યાં શોધે? બારમાં બધે નિમિત્તમાં. અને મળે બી ખરા, કારણ નિમિત્ત તો કોઈ હોવાના જ, અને પછી એને દોષ આપે તો ચૂકે બી ખરા. પણ એમાંથી જો કદાચ અંતર્મુખ બને, અંદર તપાસ કરે, બધા અંતર નિરીક્ષણ કરે, તો અવશ્ય એને વૈરાગ્યને વૈરાગ્યના જીવનમાં જાગે છે. એટલે જે કોઈ શુભ વિચાર, હરિભદ્રેશ્વર મહારાજ સાહેબે કે એમણે જ કીધું છે એમના યોગ કંઈ ગ્રંથ છે એમનો, કે એકોહી શુભ ભાવ, એક પણ શુભ ભાવ જે આપણને આવે છે એ પરમાત્માની કૃપા છે. અને આપણા જીવનમાં એક પણ વસ્તુ સારી બને છે એની અંદર પરમાત્માની કૃપા છે, અને એ અનુગ્રહ કૃપા છે. અને ક્યારેક આપણા જીવનમાં કંઈક સારું નથી થતું એવું લાગે આપણને, પણ એના પરિણામે, એના પરિણામથી સારું થતું હોય છે, જેમણે દાખલો આપ્યો પણ, અને એ એમની નિગ્રહ કૃપા છે. ક્યારેક તમારા અહંકારને, ક્યારેક તમારા રાગદ્વેષને તોડવા માટે પણ પ્રભુ નિગ્રહ કૃપા કરે છે. આચાર્ય મારે પોતાનો એક દાખલો આપતા હતા કે હંમેશા એ જ્યારે વ્યાખ્યાન આપવા બેસે ત્યારે એક જ વાત હોય, આ કલાપુરશ્રી મહારાજ પણ એમ જ કરતા કે હું આમાં મારા તરફથી કાંઈ નથી, બધું ભગવાનનું છે અને ભગવાનનું જ હું તમને કહું છું. એ તો એમ કહેતા કે હું તો માત્ર ભૂંગળું છું, ભૂંગળું એટલે માઇક. હા, ભૂંગળાનું કામ શું? કોકનો અવાજ તમારા સુધી પહોંચાડવાનું કામ ભૂંગળાનું. માઇકનું કામ શું? તો કે હું ભગવાનનું ભૂંગળું છું, ભગવાનનો અવાજ તમારા સુધી પહોંચાડું છું. આચાર્ય માટે પણ એમ કે પછી કે ક્યારેક કે ક્યારેક એવું બને કે એક વખત એવું બન્યું કે કોઈ પ્રાધ્યાપકો હતા કે કોઈ વિદ્વાનો હતા કે એવું, કે એની સેમિનાર જેવું હતું, 200 જેટલા હતા જણા હતા, અને એમાં એમને પ્રવચન આપવાનું હતું સાહેબને. તો કે ત્યારે મને એમ થયું કહું આટલા બધા વિદ્વાનો મારું પ્રવચન સાંભળશે, આ જ ભાવ, એક જ ભાવ આવ્યો. અને જેવા એ ત્યાં પ્રવચન આપવા જાય છે ત્યાં ગળું ઠપ થઈ ગયું,
અવાજન ના નીકળે. આ ભગવાનની નિગ્રહ કૃપા. ભગવાને કૃપા કરી કે તારા અહંકારને ચોરે ચોરા કરી નાખે તારા. જેટલી વાર એમણે એવો વિચાર્યું કે આ મારું કંઈ નથી, ભગવાનનું જ છે, આ ભગવાન જ બોલાવે છે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. ગમે તેટલી શરદી, અમે દિલવાડ ગયા ને જ્યારે વાંચના હતી ને જ્યારે, એમને ભયંકર શરદી હતી. અને તમે જોજો એમને ટેપ સાંભળજો, એમાં એમને સાંભળો તો તમને ખ્યાલ આવશે કે હંમેશા એ એ અવાજ થોડોક આવતો હતો એવું. અને છતાં પણ આ લોકો સાંભળે, આમને જોયા નથી તમે ટેપ, અમે ના જોયા પછી, પણ સાંભળતી જ્યારે વાંચન આપતા ત્યારે નથી જોયા અમને, રાઈટ? અને વાંચના તમે સાંભળો તો તમને ખબર બી ના પડશે આટલું એમનું, આટલી તકલીફ હતી અમને. અને છતાં જ્યારે વાંચના આપતા ત્યારે તમને ખબર બી ના પડે કે આટલી તકલીફ હશે. એ ભગવાનની કૃપા છે. આપણને કેમ રિયલાઇઝ નથી થતું, આપણે કેમ એનો અનુભવ નથી કરી શકતા? તો કલાપણ સિંહ મારા સામે એમ કહેતા, ગઈકાલ રાત્રે એમ બેઠા બે કલાક અમારી અહીંયા સ્વાધ્યાયની ચાલીથી આગળ, આઉટડોર શું કહેવાય ને, નિગ્રહ કૃપા. હા, નિગ્રહ કૃપામાં શું હતું, એક સ્ક્રુ ઢીલો હતો. અમે કાલે ખબર નથી ને તમને ના જ ખબર હોય ને કે હજી છાપામાં નથી આવ્યો હજી. એ ખબર છાપાની વાત ખબર છે, એ દ્રષ્ટિ રૂપક જંગલમાં વાંદરા બી હોય ખબર છે, અને સિંહ પણ હોય, વાઘ પણ હોય, બરાબર? એક વાંદરાને કમર સૂજી, કુમતી સૂજી, કમત એટલે કુમતી સૂજી. એને એમ થયું કે આપણે કંઈક નામ કાઢીએ, આપણે બધાને થાય ને, આપણે કંઈક નામ કાઢ્યું છે. તો કે જંગલમાં નામ કેવી રીતે કાઢવું? તો કે જંગલનો રાજા સિંહ, એ સિંહને જો હું એક લાફો મારી દઉં તો મારું નામ જગ જાહેર થઈ જાય, બધાને ખબર પડે વાંદરાએ સિંહને લાફો માર્યો, રાઈટ? તો ભાઈ હશે કરે છે. એક વખત એક સિંહ સૂતો હતો, દિવસે લગભગ સિંહ સૂવે, રાત્રે જાગે, એટલે એને નિશાચર પ્રાણી કહેવાય. નિશા એટલે રાત્રે ચર ચાલતો હોય, રાત્રે જઈ એનું કામ કરતો હોય. તો દિવસે સૂતો હતો, વાંદરો જોવે છે અને એને કે બરાબર લાગ છે અત્યારે, એટલે આવીને એક લાફો મારી દોડીને ભાગી જાય છે. આપણે ગુજરાતી માટે શું કહેવાય ખબર છે, મારીને ભાગી જાય, એ ગુજરાતી. બહાદુર હોય ને, બહાદુર ક્રમ છે ને ગુજરાતી. ભાગી ગયો પણ સિંહ તો જાગી ગયો, અને એને તો કોકે મને લાફો માર્યો છે, એટલે તો ગુસ્સો એનામાં એકદમ, અને ભુણાવટો થતો આમ જાય છે, આમ રસ્તા ઉપર ગોતે છે, કોણે માર્યું મને, કોણે માર્યું, પૂછે છે બધાને, કોણે માર્યું મને, કોઈ જોયું તમે? હવે આ વાંદરો તો ભાગ્યો તો ખરા, પણ એને એમ થયું કે હવે તો હવે આપણો આવી પડ્યો. એમાં એ ત્યાં એક બાંકડો પડ્યો હશે, આપણે જાય ને બધા જંગલમાં બધા સફારીમાં જાય ને, એટલે ત્યાં મૂક્યું હશે બેન્ચ, એ બેન્ચ ઉપર કોઈક આવ્યું હશે આપણા જેવો, અને છાપું ત્યાં પડ્યું હશે, મૂકી દીધું હશે, અને ચાલી ગયા હશે. આપણે છાપો વાંચી લઈ પછી ત્યાં મૂકી દઈએ ને, આપણે ઇન્ડિયન જેમ કે ભેગા ના કરીએ પસ્તી માટે. આને વાંદરાને થયું કે આ હું સંતાઈ જઉં, એને છાપું લઈ અને આમ આમ કરી દીધું, પોતે દેખાય નહીં, આમ કરીને ઉભો બેસી ગયો. હવે સિંહ તો બધા પુસ્તક નીકળે, આને બી પૂછ્યું કે તે કોઈકને જોયું મને લાફો મારી નીકળ્યો, એમ કે કોણ હતું એમ મને લાફો મારે, એટલે ઓલો પાછળ બેઠો ઓલો બોલે છે કે
તમે ઓલા વાંદરાની વાત કરો છો કે જ્યારે લાફો માર્યો તમને, એટલે સિંહ તો બિચારો ઠરી જ ગયો. એને એમ થયું કે છાપામાં બી આવી ગયો. શેની વાત કરતા આપણે? એ છાપા મજે આવ્યો નથી એટલે તમને અમે લોકો નીકળતા હતા રાત્રે બધું બંધ કરીને થોડું ઘણું, અને એકાદ બે જણા હજી અંદર હતા. આઈ થિંક જીતેન્દ્રભાઈ અને હવે બીજા તો લગભગ ગાડીમાં આમ બેસીને ચાલુ કરીને જવાની તૈયારીમાં હતા, અને અમે બેઠા બધા અને જેવી ગાડી શરૂ કરી નિખિલભાઈએ, ગાડી સ્ટાર્ટ જ ન થાય. બહુ પ્રયત્ન કર્યો, બેટરી કઈ લાગે છે. એટલે પછી ઊભા રાખ્યા, હોર્ન મારી મારીને તો આ લોકો ઊભા રહ્યા. પછી આણે એમનો જમ્પર કેબલ કાઢ્યો અને ટ્રાય કરી કરવાની, ન થયું. પછી બાજુમાંથી મોટો જમ્પર કેબલ લઈ આવીશ જરા પ્રોફેશનલી, તોય ન થયું. પછી એમણે કંઈક ટ્રિપલ એવાળાને ફોન કરીને બોલાવ્યો. અમે 2-2.5 કલાક સુધી અહીંયા હતા લગભગ ત્યાર પછી. અને શું કરવાનું અમારે તો? અમારે તો બીજું તો કંઈ અમારું કામ નથી ને. એટલે પછી બધાએ ખુરશીઓ બહાર, હવા સારી હતી એટલે બધાએ ખુરશીઓ બહાર કાઢીને બેઠા. અમે લગભગ કેટલા, 10-12 જણા હતા આપણે, ને 12-13 જણા હતા. હા, 12-13 જણા હતા. તમે બી હતા. મજાથી ખુરશીઓ બેઠા બેઠા હવા ખાતા હતા. ત્યાં આપણી અમારી ઉર્મિલાબેન છે ને, મને હંમેશા એમ થાય કે એમને કેમ પ્રશ્નો નથી આવતા, હંમેશા એમને પ્રશ્નો હોય. તમે તો એટલે એમ ફરીને બેઠા હતા. તમે જરાક આમ ફરીને બેસો અને જરાક કંઈક કહો, બધાને તમારા જ્ઞાનનો લાભ આપો. એટલે એમ કરતાં અમે સ્વાધ્યાય 2 કલાક સ્વાધ્યાય કર્યો. તો અમારા ઉપર આ તો નિગ્રહ કૃપા જ કહેવાય ને, શું કહેવાય? નિગ્રહ કૃપા જ કહેવાય ને. આમ તો બન્યું તો કેવું કે ચાલો ગાડી તમારી ખુટકાઈ ગઈ તો આમ તો શું લાગે? આમ ઇટ્સ નોટ અ ગુડ થિંગ, રાઈટ? આઈ મીન, તમે રસ્તા વચ્ચે ગાડી બગડી ગઈ, પણ યુ નો ઇટ ટર્ન આઉટ ટુ બી બેનિફિશિયલ દેટ વે. અનુગ્રહ કૃપા એટલે શુભ, નિગ્રહ કૃપા એટલે વાદળાની પાછળ ઢંકાયેલો સૂર્ય. કંઈક આપણને લાગે છે અશુભ, એની પાછળ છુપાયેલું શુભ, એ નિગ્રહ કૃપા. સમજાણો? ભગવાન આપણને એમ કહેવા માગે છે કે તું આ છુપાયેલો સૂર્ય છે જે કૃપા રૂપ છે, એને ઓળખ. અને ઓળખવા માટે આ કાળા વાદળ આવ્યા છે ને, પરમદિવસે બહુ બધા વાદળ અમારે, પરમદિવસે અમારે પરમદિવસે ને, હા, ડે ફોર યેસ્ટરડે, હા. અમે તો ભગવાન ભરોસે જતા હતા, સાચે સાચે દેખાતું જ નહોતું, રસ્તામાં કાંઈ દેખાય નહીં. હા, એમણે કીધું હતું, પણ હવે એની એટલો બધો વરસાદ હતો. તો એની પાછળ પણ એક સૂર્ય ઢંકાયેલો છે, વાદળની પાછળ. આપણને દેખાય શું છે? કાળા વાદળો. એટલે આપણે એમ લાગે છે કાળા ડિબામ વાતાવરણ થઈ ગયા છે, બધું અંધારું થઈ ગયું, પણ એની પાછળ સૂર્ય છે કે નહીં એ જોતા જો આવડે આપણને, તો ભગવાનની નિગ્રહ કૃપાનો આપણને અહેસાસ થાય. અને બંને કૃપાનો અહેસાસ આપણને કેમ ન થતો, એના માટે કલાપુરુષને મહારાજ સાહેબ એમ કહે છે કે જ્યાં સુધી તમને પ્રભુ પ્રત્યે અહોભાવ નથી જાગતો, જ્યાં સુધી એ અહોભાવ તીવ્રતા એ નથી પામતો, ત્યાં સુધી તમને પ્રભુના અનુગ્રહનો અનુભવ નહીં થાય. પ્રભુની અનુગ્રહ એટલે પ્રભુની કૃપા તો વર્ષ્યા જ કરે છે, પણ તમને એનો અનુભવ નહીં થાય. અનુભવ ક્યારે થશે? કે જ્યારે તમને પ્રભુ પ્રત્યે અહોભાવની ધારા જેટલી તીવ્ર થશે એના પ્રમાણમાં તમને એનો અનુભવ થશે. અને ઘણી વખત આપણને પરમાત્માની કૃપાનો અનુભવ થાય છે, પણ આપણે એને પરમાત્માની કૃપા રૂપે જોઈ શકતા નથી,
એટલે આપણે એને સ્વીકાર એ રીતે નથી કરતા, આપણે એનો રેકગ્નાઇઝ નથી કરતા, એકનોલેજ નથી કરતા, એપ્રિશિએટ નથી કરતા. ચાલો, તમને અત્યારે બધી સુખ સુખના સાધનો બધા પ્રાપ્ત થયા છે, તમે બધા સુખી છો, આપણે બધા સુખી છીએ એમ કહેવાય ને સામાન્ય રીતે. હશે કોઈ છતાં થોડું ઘણું તો કોઈ ચાલતું હોય, પણ મોટા ભાગે બોલો લાગે છે ક્યારેય બી તમને કે આ પ્રભુની કૃપા છે. થોડીક કૃપા હશે, બાકી તો મેં મહેનત કરી છે. નસીબ સારા છે મારા, મેં પૂર્વે કોઈ સારા પુણ્ય કર્યા છે એના હિસાબે મને આ બધું મળ્યું છે. એમાં ભગવાન ક્યાં આવ્યા? પણ હવે કંઈ ઠીક છે, આપણે ધર્મમાં છીએ તો ધર્મી કહેવડાઈએ, એના માટે કેવું કે આ ભગવાનની કૃપા. કોઈને પૂછે છે કેમ છે, પ્રભુની દયા છે. શું કહે છે? પ્રભુની દયા છે. તો જોજો, મોટા ધનવાન માણસ હોય ને એને તમે પૂછો, સક્સેસફુલ માણસ હોય તો શું કહેશે, કેમ છે ભાઈ તમારે કેમ છે બધું? પ્રભુની દયા છે. રામ છે પ્રભુની દયાને માનતો હોય અંદરથી. એને ખબર છે કે મેં મહેનત કરી છે, મારી બુદ્ધિ, મારી શક્તિ, મારી મહેનત, એનાથી આ બધું પ્રાપ્ત કર્યું છે મેં. એને ખબર નથી કે પ્રભુની કૃપા સિવાય તને આ મળ્યું ન હોય. કઈ રીતે પ્રભુની કૃપા? બોલો, ભગવાન ક્યાં તમને કરવા માટે આવ્યા હતા, તમે આ બધું આપવા આવ્યા હતા? કઈ રીતે પ્રભુની કૃપા? એ જ ન સમજાય આપણને તો પ્રભુની કૃપા છે એમ કેમ સમજાય? નથી લાગતું. મોટો પ્રોબ્લેમ આપણા માટે મોટો પ્રોબ્લેમ આ છે કે આપણે શું માને છે કે ભગવાન વિતરાગ, એટલે લોકાગ્રજીને સિદ્ધ શિલામાં બેઠા છે, હવે એ ક્યાંથી કૃપા કરવા આવવાના છે આપણે? સૌથી મોટો પ્રોબ્લેમ ઇઝ અ પેરાડોક્સ. એકચ્યુઅલી ધ પેરાડોક્સ ઇઝ ધીસ, દેટ આપણી માન્યતાની અંદર અને આપણા શાસ્ત્રોમાં અને આપણે વાંચીએ છીએ અને સમજીએ છીએ અને આપણને ખબર છે જે રીતે આપણે જાણ્યું છે એ રીતે કે પ્રભુ તો વિતરાગ થઈ ગયા, એમને કોઈ રાગદ્વેષ ન હોય, રાઈટ? એટલે એમ લાગે કે એ આપણા માટે શું કરી શકે, એ તો ત્યાં સતીશલા આપણે બેઠા છે, ન કરી શકે. જો પહેલી વાત એ છે તમારા પ્રશ્ન જોવામાં કે આપણે પ્રાપ્ત કયું થયું, એને ભાઈએ કીધું ને 5 એલિમેન્ટ, એમાં આપણો પુરુષાર્થ નિમિત્ત છે જરૂર, પણ સાથે સાથે પ્રારબ્ધ બી ખરું ને, પૂર્વકર્મ બી ખરું ને, કે જેને આપણે પુણ્ય કહીએ છીએ. તો પુણ્યના સાચા અધિકારી કોણ? નહીં. સી, આ જ આપણી ત્યાં મોટી, ધીસ ઇઝ અ ફંડામેન્ટલ ફ્લો ઇન અવર થિંકિંગ. હાઉ આઈ આલ એક્સપ્લેન ટુ યુ, હું તમને સમજાવું. જો તમે પુણ્ય કર્યું, વાત સાચી, તમે પુણ્ય કર્યું અને તમને પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયું એના ફળ સ્વરૂપે. એક શેઠ છે, આજે ઘણા તમને ખ્યાલ હશે, જગતસિંહ નામના શેઠ હતા, એક કરોડપતિ હતા, અબજોપતિ હતા. એના ગામની અંદર એણે 360 કરોડપતિ બનાવ્યા. જે બહારથી આવે એને 1 કરોડ સોનામોર આપે અને કહે કે તો ધંધો ચાલુ કરે અને 1 કરોડમાંથી 1 કરોડ બીજા બનાવે. એવી રીતે 360 બનાવેલા. અને બધાને શું કે તમે જ્યારે પૈસા કમાવો, તમે 1 કરોડ રૂપિયા જે મેં તમને આપ્યા છે એ તમે દાનમાં આપો. એમ કરીને મોટા દેરાસરોને, મોટા મંદિરોને બધું ખૂબ બનાવ્યું. જે લોકો આવ્યા ગામમાં અને જે કરોડપતિ આ રીતે થયા એ કોનો આભાર માનશે? બોલો, જગત છે તે 1 કરોડ રૂપિયા આપ્યા અને 1 કરોડ રૂપિયા પાછા એને જેણે કમાણ પાછા બી વાળી દીધા. પછી તો જે બધું મળ્યું એના પુરુષાર્થથી મળ્યું કે નહીં? સમજાય છે હું શું કહું છું? છતાં પણ એ લોકો શું કહેશે
કે આ બધો પ્રતાપ જગતસિંહ શેઠનો છે. આ સાચે બંનેની વાત છે, ઘણા કાળ પૂરો થઈ ગયો. શું કહે છે કે આ જે કંઈ અમે છીએ અત્યારે એ જગતસિંહ શેઠના પ્રતાપે છે. તો પોતે પુરુષાર્થ નથી કર્યો, પોતે મહેનત નથી કરી, કરી છે મહેનત. એમ જે કંઈ આપણે પુરુષાર્થ કર્યો પુણ્યના માટે, કે પુણ્ય બંધાણો આપણાથી, કોઈ બીજી ધર્મ તમે ગમે તે લક્ષ્યથી કર્યો હોય, પણ પુણ્ય તો થવાનું છે. એ જે પુણ્યના ઢગલા થયા એનો સાચો અધિકારી કોણ? કે જેણે આ પુણ્ય તમને કરવાનું બતાવ્યું એ જ કરી, જેમને તમને વેપાર માટે જે આ મદદ કરી, આ વેપાર જ થયો ને, એ જ તમારો ખરો અધિકારી થયા ને એના. સમજાય છે હું શું કહું છું? તો આ નહીં, ભગવાનનો ભગવાનનો આદેશ કરતા હોય, ભગવાને આપણને પુણ્યનો માર્ગ બતાવ્યો, અથવા તો એવો માર્ગ બતાવ્યો, રાઈટ, એ બતાવેલો જે માર્ગે આપણે ચાલ્યા અને જે પુણ્યને ઉપાર્જન કર્યું એના પ્રતાપે તમને મળ્યું, તો તમને હવે એનો ખરો અધિકારી કોણ? હવે સમજાય છે, લોજિક સમજાય છે? આ ભગવાનની વાત એટલી બધી લોજિકલ, હી ઇઝ અ ગ્રેટેસ્ટ લોજિશિયન ઇન ધ વર્લ્ડ અને ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ અને ગ્રેટેસ્ટ મનોવૈજ્ઞાનિક ઇન ધ વર્લ્ડ ભગવાન. તો જો ભગવાને આપણને આ પુણ્યનો માર્ગ ન બતાવ્યો હોત અથવા ધર્મનો માર્ગ ન બતાવ્યો હોત, તો તમે પુણ્ય કેવી રીતે કરી શક્યા હોત? તો તમારા કોઈ પણ પુણ્યના ઉદયની અંદર એક પણ શુભ ભાવ પુણ્ય વગર આવતો નથી. એક પણ શુભ ભાવ તમે ભાવ કરો ને એમાં પણ એક પણ શુભ ભાવ તમને પુણ્ય વગર ના આવે. તમારા પુણ્ય હોત તો તમને અહીંયા ભગવાનના દર્શન કરવાનું મન થાય છે, તમારા પુણ્ય હોય તો તમને ધર્મ કરવાનું મન થાય, તમારા પુણ્ય હોય તો તમને પર્યુષણની અંદર આટલો ઉત્સાહ રહે છે. પુણ્ય ના હોય તો બધા કેટલા છે એવા, અહીંયા કેટલા 111 ફેમિલી છે એમ મને કહેવામાં આવ્યું. કેટલા ફેમિલી હાજર છે અત્યારે પ્રભુના દર્શન માટે? કેટલા ફેમિલી આવ્યા છે? 30, 40, 50? બાકીના કેમ નથી આવ્યા? વિચાર્યું કોઈ દિવસ? તમે અહીંયા છો અને બીજા નથી અહીંયા, એનો વિચાર કર્યો શા માટે? હા, રાઈટ, બરાબર ને, ખરું કે નહીં? તો શા માટે એમ બન્યું? કારણ કે એમનું પુણ્યનો ઉદય છે એટલે એમને સાધન સંપત્તિ મળી છે. પણ એ પુણ્ય કેવું છે? પાપાનુબંધી પુણ્ય. પુણ્ય પાપની ચોભંગી છે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ. તો એમને પુણ્યનો ઉદય છે અત્યારે, પણ અનુબંધ શેનો કરે છે? બાંધે છે શું? અને આપણે પુણ્યનો ઉદય છે અને શું કરીએ છીએ? પુણ્ય. સમજાણું? તમે પુણ્યને વધારો છો એ પુણ્યને ખર્ચે છે. બોલો, કોણ હોશિયાર? સમજાય છે શું કહું? બરાબર, જે વધારે પોતાની સંપત્તિ એ હોશિયાર કહેવાય ને. આમ લોકમાં પણ હોશિયાર કહેવાય કે પોતાની ધન સંપત્તિ વધારે એ હોશિયાર કહેવાય. અને તમને ધન સંપત્તિ મળી હોય અને ખોઈ નાખે, વાપરી નાખે, વેડફી નાખે, એને શું કહેવાય? કયો? સમજાય? સિમ્પલ ટર્મ્સની અંદર વાત સમજાય છે ને? તો એક પણ શુભ વિચાર કે એક પણ શુભ પ્રવૃત્તિ પરમાત્માની કૃપા વગર થતી નથી. અને જ્યારે આપણને કદાચ કોઈ અશુભ વિચાર આવે છે ત્યારે એ આપણો પોતાનો અંદર અજ્ઞાનતા ભરેલો એવો ભાવ છે. અંદર એમના રિસ્પોન્સિબલ આપણે છીએ, એક્સક્યુઝ મી, આપણે એના જવાબદાર છીએ. કારણ કે આપણામાં સ્વભાવ પણ છે અને સ્વભાવથી બહાર નીકળીને વિભાવ પણ છે, અને વિભાવ જે છે એ અજ્ઞાન વર્ષ છે. આદિકાળના આપણા અસ્તિત્વની અંદર આપણે અજ્ઞાનમાં જ ડૂબેલા રહ્યા છીએ, અને ક્યારેક આપણને એવા કોઈ એવા સંજોગો પ્રાપ્ત થયા એના કારણે કદાચ કોઈ ગુરુ મળી ગયા, કોઈ ભગવાન મળી ગયા આપણને, અને કંઈક આપણી ગાડી થોડીક પાટા પર ચડી, અને જેટલી જેટલી આપણને એમાં સુવિધા મળતી જાય
જેટલા જેટલા તમને એની અંદર શુભ તમારા વિચારો અને ભાવો ભળતા જાય એમ એમ તમારી ગાડી એ માર્ગ પર આગળ ચાલે. પછી ક્યારેક ડિરેલ બી થઈ જાય, તીવ્ર એવો ઉદય આવી જાય તો ડિરેલ બી થઈ જાય, પણ તમારી ઈચ્છા શું કરવાની કે પ્રભુ મારી ગાડીને તું માર્ગ પર, કારણ કે પ્રભુની કૃપા વગર થઈ ના શકે. હવે વાત એ રહી કે વિતરાગ પ્રભુ સિદ્ધિશિલામાં બેઠેલા આપણા ઉપર કૃપા કેવી રીતે કરે એ તો ચાલે કે અહીંયા હોય તો આપણે હજી માનીએ, રાઈટ? એ સાક્ષાત હોય તો આપણે હજી એમ લાગે કે ના સાક્ષાત છે તો કરી શકે. જો ભગવાનની બે શક્તિઓ છે, બધા આત્માની બે શક્તિઓ છે, એક જ્ઞાન શક્તિ કહેવાય અને એક વીર્ય શક્તિ છે. વીર્ય શક્તિ જે છે એ પોતે પોતાનામાં વાપરે છે અને જ્ઞાન શક્તિ જે છે એ બીજાના માટે પણ વાપરી શકે છે. વીર્ય શક્તિ આપણે અત્યારે બીજા માટે વાપરી શકીએ, સમજાય છે? આપણી જ્ઞાન શક્તિ પણ આપણે બીજા માટે વાપરી શકીએ, પોતા માટે પણ વાપરી શકીએ અને બીજા માટે પણ વાપરી શકીએ. ભગવાનને માટે એમની વીર્ય શક્તિનું કામ અત્યારે ત્યાં અહીંયા પૂરું થઈ ગયું, ત્યાં એમના માટે શરૂ થઈ ગયું. પણ એમની જ્ઞાન શક્તિ જે છે એ જ્ઞાન શક્તિ હજી પણ આજે પણ ઇટ્સ એક્ટિવ હિયર. કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે કે જેની અંદર ગઈકાલે વાત કરી હતી, એક્સ્ટ્રા જે ક્લાસ હતો ને એમાં તમે હતા ખરા, પણ સાંભળ્યું નહીં એમને. હાજી શું ના, કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે કેવળ એટલે ફક્ત, ઓનલી જ્ઞાન. આત્મા પોતે સંપૂર્ણપણે જ્ઞાન સ્વરૂપ છે. આત્મા એક પોતું જ્ઞાન, આત્માને જ પાસે જ આ જ્ઞાન છે. એટલે શું કે જાણવાની શક્તિ, જ્ઞાન એટલે જાણવાનું, જાણવાની શક્તિ. તો કેવળ જ્ઞાનની અંદર એ જ્ઞાન ની ઉપર જે બધો કચરો હતો, મેલ હતો, એ બધો ચાલ્યો ગયો. હવે ફક્ત જ્ઞાન રહ્યું એટલે એને કેવળ કહેવાય. કેવળ એટલે ફક્ત, ઓનલી જ્ઞાન જ રહ્યું. અને આપણે જ્ઞાનથી બધું જાણીએ છીએ, આપણી આ જ્ઞાન શક્તિ છે એનાથી જાણીએ છીએ પદાર્થોને અને પોતાને પણ. હવે એ જ્ઞાનને, કેવળ જ્ઞાન જે રહ્યું એને, એમાં જગતના બધા જ પદાર્થો એમાં ઝળકે છે. ઝળકે છે એટલે શું? ભગવાનને એનું જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન કેવી રીતે છે? એમના જ્ઞાનની અંદર બધી વસ્તુ ઝળકે. એક અરીસો મૂક્યો હોય આપણે, અને સ્વચ્છ અરીસો હોય, ક્લીન એકદમ, અને એમાં આજુબાજુ જે વસ્તુ પડી હોય એ એમાં ઝળકે છે. અરીસાનો પ્રયત્ન નથી કે આ વસ્તુને હું જાણું, પણ અરીસાની અંદર એ વસ્તુ જણાય છે, સમજાણું? એવી રીતે ભગવાનનું જ્ઞાન નિર્મળ બન્યું. નિર્મળ બન્યું એટલે મલિનતા રહિત, કોઈ પણ પ્રકારની મલિનતા નથી રહેવી. એટલે એમનું જ્ઞાન નિર્મળ બન્યું, એ નિર્મળ જ્ઞાનની અંદર જગત આખું એમાં ઝળકે છે, એમાં દેખાય છે, જણાય છે, સમજાણું એટલું? અચ્છા, હવે એક એક લેમ્પ છે, એક દીવો છે. દીવાનો પ્રકાશ તે આજુબાજુ જે વસ્તુઓ પડી છે એ જણાય છે, સમજાય છે ને? એટલે શું થયું કે દીવાનો પ્રકાશ એ વસ્તુ ઉપર પડ્યો અને એ વસ્તુ પ્રકાશિત થઈ, ખ્યાલ આવ્યો? એવી રીતે ભગવાનના જ્ઞાનની અંદર આ જે જે વસ્તુઓ દેખાય છે એ બધી એને જ્ઞેય કહેવાય. જ્ઞેય એટલે જણાય છે, જણાવવા યોગ્ય, સમજાય છે? પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ પણ અર્થ બહુ સિમ્પલ છે. તો જે જે વસ્તુઓ જગતમાં છે, આખું જગત 14 રાજલોક, થેન્ક યુ, આ 14 રાજલોક બરાબર, આ 14 રાજલોકની અંદર રહેલા તમામ પદાર્થો, અનંતા અનંત પદાર્થો પ્રભુના કેવળ જ્ઞાનની અંદર જાણે છે, પ્રભુ એને જાણે છે.
તો બધા પદાર્થો કેવા થયા? જ્ઞેય થયા. તો જેમ દીવાનો પ્રકાશ વસ્તુ પર પડ્યો એટલે વસ્તુમાં ગયો અને વસ્તુ પ્રકાશિત થઈ, એમ ભગવાનનું જ્ઞાન આ જ્ઞેયમાં ગયું કે નહીં? અને એ જ્ઞાન શક્તિ છે એમની. એને કારણે બધા જ્ઞેયોની અંદર એ જ્ઞાન શક્તિ છે કે નહીં? તો બોલો, જ્ઞાન શક્તિ કામ કરે કે નહીં? એક શાસ્ત્રમાં એનો શ્લોક આવે છે, એમાં એમ કહે છે કે ભગવાન વ્યક્તિ રૂપે સિદ્ધશિલા ઉપર છે કે મહાવીર ક્ષેત્રમાં છે, પણ શક્તિ રૂપે એને શબ્દ વાપરે છે સર્વગ્રહ. સર્વગ્રહનો શબ્દ નો અર્થ શું છે? બધી જગ્યાએ જાય છે, આખા લોકની અંદર એમનું જ્ઞાન છે, આખા લોકની અંદર જ્ઞાન શક્તિ એમની પ્રસરે છે. તો એ શક્તિનો અનુભવ તમને થાય કે નહીં? જેમ પદાર્થ દીવાની અંદર જણાય છે એ પ્રતાપ કોનો છે? એને પ્રકાશિત કરનાર એવા દીવાનો. એવી રીતે તમને પ્રકાશિત કરે એમાં એ જ્ઞાન શક્તિ કામ કરે છે કે નહીં? કાર્યકારી બને કે નહીં? સમજાય છે? અઘરું નથી કાંઈ, આપણી દ્રષ્ટિમાં ક્યારેય આ સમજાયું નથી, ક્યારેય આવ્યું નથી, આપણે ક્યારેય બી આવી રીતે વિચાર્યું નથી. તો પ્રભુની જ્ઞાન શક્તિ આજે પણ કામ કરી રહી છે. હવે બીજી રીતે તમને સમજાવું. ચાલો, ભગવાન મહાવીરને નિર્વાણ પામે કેટલા વર્ષ થયા? 2526 વર્ષ થયા, બરાબર. એ ભગવાનની વાણી, એ ભગવાન ખરાક નહીં? મેં એક દાખલો આપ્યો, તમે હતા કે નહીં મને ખબર નથી. શું દાખલો આપ્યો તો? હે, પત્રની વાણી એ પોતે સાક્ષાત જેની હોય એ પોતે સાક્ષાત વ્યક્તિ છે કે નહીં? હં, તમને તમારા બાપુજીનો ઇન્ડિયામાં તમારા પિતાશ્રી હોય અને તમને એનો કાગળ આવે એમના હસ્તાક્ષરથી, તો તમે શું કહેશો? તમે જોઈને શું તમને થશે? સાક્ષાત તમારા પિતાશ્રી થશે કે નહીં? સામે દેખાશે કે નહીં? અને ક્યારેક તમારી આંખમાં આંસુ બી આવશે, તમારો હૈયું બી ભરાઈ આવશે. કેમ? અરે, તો કાગળ પર લખેલું, અક્ષર લખેલા અક્ષર હોય, એમાં આટલું બધું ભાવિ પર પણ શું જરૂર છે? પણ તમે શું માનો છો કે સાક્ષાત મારા પિતાશ્રી છે, એમના અક્ષરો એ સાક્ષાત પોતે છે? મને માતા, તમારા દાદાનો ફોટો હોય એમ એ બી દાખલો આપ્યો હતો, આપ્યો હતો કે નહીં? તમારા દાદાનો ફોટો તમે શું કહો છો? ને, આ મારા દાદા જ કદાચ હોય ખરો, કોઈને કોઈને ગુજરી બી ગયો હોય, અત્યારે ન પણ હોય, પણ તમે શું કહો છો? મારા દાદા છે. કેમ? અલા ભાઈ, આ તો ફોટો છે, દાદા ક્યાં? દાદા છે ને, સાક્ષાત નથી. તો જેમ તમે એ દાદાના ફોટાને દાદા માનો છો અને એને એ જ પ્રમાણે તમે સ્વીકારો છો, પિતાશ્રીના અક્ષરોને તમે એક સાક્ષાત પિતાશ્રી માનો છો અને એ રીતે સ્વીકારો છો, એમાં ભગવાનની વાણી એ સાક્ષાત પ્રભુનો હસ્તાક્ષર છે કે નહીં? તો પ્રભુ ખરાક નહીં? અહીંયા આપણે પ્રભુની પ્રતિમા છે આપણી, રાઈટ? બોલો, આ સાક્ષાત પ્રભુ ખરાક નહીં? ચાર નિક્ષેપ, હવે તો હાથ પાડશે ને બધા, ચાર નિક્ષેપાતી વસ્તુનું સ્વરૂપ સમજાય. ચાર નિક્ષેપ શાસ્ત્રીય પરિચય: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આમાં સહેલા શબ્દો છે, એમાં કંઈ બોલ. નામ તો ખબર પડે, સ્થાપના એટલે આકાર વગેરે, મૂર્તિ, ચિત્રપટ વગેરે, અને દ્રવ્ય એટલે ભવિષ્યમાં હોય કે ભૂતકાળમાં હોય એને દ્રવ્યથી કહેવાય. અને જેમ એક રાજાનો દીકરો હોય અને જતો હોય તો શું કે આજો રાજા છે, ભાવિ રાજા જાય છે, તો નિગમ નથી તો રાજા ખરો ને? ખરો ને? હજી રાજા તો છે નહીં, પણ તમે શું કહો છો? હજુ રાજા જાય છે અથવા રાજા બનવાનો છે, એ દ્રવ્યથી કહેવાય. તો મરીચના ભાવમાં ભગવાન હતા ને, મરીચના ભાવમાં હતા ને ભગવાન મહાવીર, યાદ છે ને? મરીચ તો ખ્યાલ નથી બધાને, રાઈટ? ત્યારે ભરત ચક્રવર્તી જ્યારે એમને વંદન કરે છે ત્યારે શી રીતે વંદન કરે છે? મરીચને વંદન કરે છે,
ભવિષ્યમાં તીર્થંકર બને એને દ્રવ્યથી કહેવાય. આ તો મને દ્રવ્ય શબ્દ સમજાવું છું. અને ભાવથી એટલે તમે સાક્ષાત. આ ચારે ચાર વસ્તુ દરેક વસ્તુને, દરેક દ્રવ્યને માટે ઓળખાણરૂપ છે કે નહીં? તમારું નામ જે છે, એ તમારું નામ જ્યારે કોઈ લે ત્યારે એ શું વિચારે છે? તમારું નામ કોઈ બોલે તો એના મનમાં શું વિચાર છે? આપણે એટલે શું, શેના માટે? તમને પોતાને જ એ જોવે છે ને. જ્યારે નામ લે છે ત્યારે એના મનમાં શું વિચાર છે? તમે સાક્ષાત હજી તમે સામે છો ને, પણ જેવો નામ એમનું, તમે કોઈ નામ લીધું હા તો તમને શું? હમણાં અમારા કહેંગે કે ભાઈ, એ ભાઈને નિધિ ધ્યાસનની અંદર તમે જ્યારે કોઈ વખતે આમ તમે આંખ બંધ કરો ને અને તમે તમારા કોઈ વ્યક્તિ કે જે તમે યાદ કરો અને તમને એનું દેખાય નહીં. તો નામની સાથે જોડાયેલું છે ને, તો નામ એટલે જ પોતે, રાઈટ? પછી સ્થાપના, ચિત્રપટ હોય કે મૂર્તિ હોય, એ પણ એને જ બતાવે છે. દ્રવ્યથી હમણાં કીધું એ પ્રમાણે, અને ભાવથી સાક્ષાત. તો આપણી પાસે ભગવાનનું નામ છે તો ભગવાન ખરા કે નહીં? આમ મહાવીર સ્વામી લખ્યું હોય એના પર તમને પગ મૂકવાનું કે હોય તો મૂકો તમે? કેમ, ક્યાં ભગવાન છે? નામ છે તો, નામ છે તો ભગવાન જ છે ને. તો નામની અંદર ભગવાન આવે કે નહીં? પછી સ્થાપના એટલે મૂર્તિ, તમે કેટલું એને રિસ્પેક્ટ કરો છો? કેમ, ભગવાન છે. તો સાક્ષાત હોય કે ન હોય પણ છતાં એમના નામ સ્થાપનાથી તો આપણી પાસે ભગવાન છે. આ ભગવાનની વાણી જે છે, હમણાં મેં કીધું એ પ્રમાણે, એ પણ સાક્ષાત ભગવાન ખરા કે નહીં? રાઈટ? તો આપણી પાસે અત્યારે આ વાણી એમની છે કે જે સાક્ષાત પ્રભુ છે. આપણી પાસે અત્યારે બે ભગવાન છે, એક મૌન ભગવાન છે કે જે પ્રતિમા છે, અને બીજા બોલતા ભગવાન છે, એમની વાણી છે. શું પ્રશ્ન હતો? હવે સમજાવું તમને કે આપણી પાસે અત્યારે ભગવાન 2600 વર્ષ પહેલાં કે 2500-2600 વર્ષ પહેલાં નિર્વાણ પામે, છતાં એમની વાણી રૂપે એમનો શબ્દ દેહ કહેવાય ને. એમનો સાક્ષાત દેહ નથી પણ શબ્દ દેહ છે ને, શબ્દ દેખે છે ને આપણે, ખબર છે ને તમને? આ વાણીને શબ્દ દેહ કહેવાય, શબ્દ દેહ છે ને આપણી પાસે. તો એ શબ્દ દેહ આપણા પર અત્યારે અત્યારે હાલ કૃપા કરી રહ્યું છે કે નહીં? કયો અરે, તમે એ વાણી છે એમ સ્વીકારો ને તોય કૃપા તમારો પર થઈ ગઈ. તો તમારી જવાબદારી, ઇટ્સ યોર પ્રોબ્લેમ. સમજો, મેં જો હમણાં વચમાં દાખલો આપ્યો તમને, 2-3 વખત દાખલો આપ્યો હતો. માની પાસે દીકરી આવે છે આશીર્વાદ લેવા માટે, આપ્યો હતો ને દાખલો, ખરો કે યાદ છે ને બધાને? તમને ભગવાન આમ કૃપા વરસાવ્યા જ કરે અને તમારા પાલવની અંદર છિદ્ર લઈને તમે જાઓ. તમારા પાત્ર ગઈકાલે પાત્રની વાત કરી હતી. આપણે પાત્ર બનવાનું છે. પાત્ર એટલે ખબર છે ને, વાસણ, કોઈ થાળી વાટકો, એને પાત્ર કહેવાય ને, બધા પાત્ર કહેવાય, હે, લોટો તપેલી વોટ એવર. આપણે પાત્ર, હવે તમારે રાજસ્થાનની અંદર આ લોકો રહે છે ને, ત્યાં વરસાદ ઓછો આવે, રાઈટ? હે ને, તો જ્યારે વરસાદ આવે ત્યારે લોકો પાણી ભરી લે. પાણી બહુ મૂલ્યવાન વસ્તુથી બની ગયા ત્યાં,
અચ્છા તો એટલે મૂલ્યવાન બને, રાઈટ? અચ્છા, ટાંકવાની વાત નથી કરવી અત્યારે, આપણે બીજી વાત કરવી હોય ને. એ પાત્ર જેને બહુ વરસાદ પાણી, પણ જેને ટાંકું ના હોય તેને માટે પાત્ર હોય, એના ઘરમાં એનું વાસણ જેવું હોય, શું કહેવાય પાત્રનું, બધાને ડોલ, તપેલા, વોટ એવર, ઘડા, બડા, ગળો, 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 વોટ એવર, નળો, નળ કહેવાય, નળો કહેવાય, નળો કહેવાય. તો એમાં ભરી લે પાણી, રાઈટ? તો શું થાય, એક વખત એક માજી રાતે સૂઈ ગયા હશે, પણ પછી સૂતા કે ન સૂતા, ત્યાં એમના પતરાના વાળા મકાન હોય ને ઝૂંપડા જેવા, એમાં આમ પહેલાં વરસાદ ત્યાં શરૂ થાય ને એટલે આમ મોટા ફોરા પડે ને, ટપ ટપ અવાજ આવે, મજા નથી થયું કે વરસાદ શરૂ થવાનો. ફટફટ ઉભા થયા, ઘરમાં જેટલા બધા લાસ વાસણ હતા બધા મકાનની ધારે મૂકી દીધા, જ્યાં છાપરો પડતો ને, અને એમ કે એમાં પાણી ભરાઈ જાય. ઇન્દ્રાથી સૂઈ ગયા તો, અને ગોધરો ઉઠીને સૂઈ ગયા, કારણ કે વરસાદ પડે એટલે ઠંડક આવી જાય, ઠંડક આવે એટલે મજા આવી જાય સૂવાની, હે ને. સવારે ઉઠ્યા, ઉઠીને એમ કે હા આટલું બધું પાણી મળશે આજે તો, અને જોયું તો એક ટીપું પાણી નહીં. શું બન્યું, શું કર્યું, શું થયું હશે? ઊંધા જ મૂક્યા હતા બધા, ભૂલથી બધા વાસણ ઊંધા મૂકી દીધા હતા. અરે ભાઈ, આપણે કર્મની ક્યાં વાત કરવી અત્યારે? આ આ છોકરી બહુ હોશિયાર છે, એ પાણી પહેલા પાળ બાંધેલી છે. બિફોર આઈ આન્સર, સરસ બેસે, હું કહું એનો બી જવાબ. આપણે આ દાખલો પૂરો કરીએ. તો પાત્ર ઊંધું હતું તો એક ટીપું પાણીનું ના મળ્યું, હે? તો પહેલું કામ શું કરવું પડે, આપણે ભગવાનને સામે આપણું પાત્ર જે છે એટલે આપણે પોતે, આપણું પાત્ર એટલે આપણે પોતે જ, આપણે એમની સન્મુખ થવું પડે. જેમ પાણીને સન્મુખ કરે જ્યારે પાત્રને, ત્યારે એમાં પાણી આવે. એટલે આપણે શું કરવાનું, આપણી જાતને પ્રભુની સન્મુખ કરવાનું. હવે સન્મુખ શું કરવાનું એ તો પછી હવે બહુ ડિટેલમાં ક્યારેક લઈશું, પણ અત્યારે તો ખાલી એટલું જ કહી દઉં કે ભગવાનને સ્વીકારો તમે, એ તમે એનું નામ આપણે પ્રભુને સન્મુખ થયા. બીજું, હવે જો એ પાત્ર જો મલિન હોય તો એ પાણી જે તમે એમાં લેવાના, એ પાણી કેવું થશે, મલિન, તમારા ઉપયોગમાં નહીં આવે. તો પહેલાં શું કરવું પડે, આપણા પાત્રને એની મલિનતા દૂર સ્વચ્છ કરવાનું. તો એક કામ એક થયું કે સન્મુખ એટલે સવળું જોઈએ પાત્ર, સવળું, સવળું કે ને, અવળું નહીં, સવળું, અને પછી સ્વચ્છ જોઈએ. ત્રીજી વસ્તુ એ બને છે કે જો એ પાત્ર ભરેલું હોય તો શું થશે, એમાં તમે ઝીલી નહીં શકો. તો શું કરવું પડે, ખાલી કરવાનું. તો તમારું પાત્ર કેવું જોઈએ, સવળું જોઈએ, તમારું પાત્ર સ્વચ્છ જોઈએ, તમારું પાત્ર ખાલી જોઈએ, અને ચોથું જે સૌથી અગત્યનું જે છે, આ બધા અગત્ય, પણ સૌથી વધારે વધારે અગત્યનું આપણા માટે, એ હું તમને સમજાવું કેવી રીતે આપણા માટે, કે પાત્ર છિદ્રવાળું ના જોઈએ. છિદ્ર એટલે કે કાણા ના જોઈએ. કાણા તો શું થાય, જે તમે ઝીલ્યું એમાં એ બધું વહી જવાનું. હવે આ કેમ અગત્યનું કીધું, આપણે ગુરુનો બોધ સાંભળવા જઈએ છીએ, આ બેન હમણાં આવ્યા ને એવી રીતના વાત કરી, એટલે આપણે ભગવાનની વાણી સાંભળવા જઈએ છીએ, પણ શું કરીએ છીએ, આ ત્રણ તો છે જ, આપણા પાત્ર સળવાળા પર નથી, સ્વચ્છ પણ નથી, અને ખાલી પણ નથી. પણ સાથે સાથે જે વાણી સાંભળીએ છીએ, જે ઉપદેશ સાંભળીએ છીએ, જે બોધ સાંભળીએ છીએ, એને આપણે સિલેક્ટિવપણે ગ્રહણ કરીએ છીએ. આ તો
અવળું પાત્ર નહીં. એટલે ચારે ચાર પાત્ર સિલેક્શનનો નિર્ણય કોણ કરે? હું મને પ્રશ્ન જવાબ આપ. સિલેક્શન મારે આ સિલેક્ટ કરવું અને આ ન કરવું એ નિર્ણય કોણ કરશે? પોતે, રાઈટ? પોતાની પાસે ક્યાં આટલી તાકાત છે, ક્યાં આટલી શક્તિ છે, ક્યાં આટલું જ્ઞાન છે કે આપણે કેવી રીતે સિલેક્ટ કરો છો, રાઈટ? એનો અર્થ શું થયો કે મને અત્યારે જે સારું લાગે એ હું. તમે શું કામ નક્કી કરો છો? પણ તમે નક્કી કરવાનું કામ તમને કોણે સોંપ્યું? હું તમને એમ કહું છું, તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની તાકાત જોઈએ છે ને? તો તમે માનો છો તમારામાં તાકાત છે? ફંડામેન્ટલી ફંડામેન્ટલ જ આપણો આ ફ્લો છે મોટો. આપણે માની હું કરી શકું, ગુરુ પાસે ગયા આપણે, ગુરુએ આપણને ઉપદેશ આપ્યો, બોધ આપ્યો. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ડિસાઇડ વિચ સેક્શન ઓફ દેટ પર્ટિક્યુલર બોધ ઇઝ ગોઈંગ ટુ બી એપ્લિકેબલ ફોર મી, બિકોઝ ધોઝ આર ધ વન વિચ આઈ વિલ બી એબલ ટુ ડૂ ઇટ. દેટ ઇઝ વોટ યુ આર ડિસાઇડિંગ એન્ડ યુ આર ટેલિંગ ટુ ગુરુ કે ગુરુ ગુરુદેવ તમે મને એટલું બધું બોધ આપ્યો ને, એમ જો આટલું હું કરીશ, બાકીનું મારે નહીં થાય. ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ કેવો જોઈએ? ભીલના છોકરાનો દાખલો આપ્યો તમે, એક ભીલનો છોકરો તીર કાંપલો લઈને ફરતો હોય ને, તો એક હરણની પાછળ પડેલો અને એ હરણ દોડી અને કોઈ ગુરુના આશ્રમમાં બેસી ગયો અને ગુરુ બેઠા હતા અને ગુરુ વ્યાખ્યાન આપતા હતા અને બેઠા હતા લોકો શિષ્યો વગેરે અને હરણ આવી અને ગુરુની પાસે બેસી ગયો. આ ભેલનો છોકરો પણ એની પાછળ પાછળ આવ્યો તીર કામટો બરોબર ચડાવીને અને જેવો અંદર આવે છે ત્યારે જોવે છે આખું વાતાવરણ જુદું હતું. હરણને જોવે છે પણ એની આંખ એની નજર હરણ ઉપર પડે એ પહેલાં એની નજર પડી ગુરુ ઉપર અને ગુરુને જેવા જોયા એણે એવું એના હાથમાંથી તીર કામટું પડી ગયું. ગુરુનો પ્રભાવ, એ ગુરુનો એટલું શક્તિ, એટલી શક્તિ કરતાં એનો પ્રભાવ એટલો. કારણ કે ગુરુ સમતા રસના સમાધિ રસના થી ભરપૂર હોય એટલે આનામાં જે હિંસાનો ભાવ હતો એ ભાવ હતો બંધ થઈ ગયો, તીરકામટું પડી ગયું. ગુરુની સામે જોઈ રહ્યા છે એની આંખોમાં, જે ગુરુ બોલે છે એને કંઈ ખબર નથી પડતી, એને કંઈ એ સમજતો નથી કાંઈ. હું આ કહું ને બધું જ્યારે આમ હાઇલાઇટ કરજો, એ કાંઈ સમજતો નથી, માત્ર કાને એની વાણી પડે છે. મને ભગવાનની વાત કાંઈ સમજાતી નથી, માત્ર ભગવાનની વાત મારા કાને પડે છે. અને થોડી વાર થાય છે ત્યાં ત્યાં બેસી પડે છે. હજી તો ઊભો હતો, આવ્યો તો દોડતો, ત્યાં ત્યાં બેસી પડે છે અને ત્યાંથી હલતો નથી. એટલો બધો એ મૂર્છિત જેવો થઈ જાય છે, મુગ્ધ બની જાય છે. હવે આ બાજુ તો વ્યાખ્યાન પૂરું થયું ગુરુનું, બધા ચાલ્યા ગયા અને ગુરુ પણ ત્યાંથી ઊભા થઈ એના પર નજર એક કરી અને પછી પોતાની કુટીરમાં ચાલ્યા ગયા. આ છોકરો અહીંયા બેઠો છે, ઊભો નથી થઈ શકતો ત્યાંથી. થોડી વાર થાય છે ગુરુ પોતાના શિષ્યને બોલાવે છે, પોતાના મુખ્ય શિષ્યને, કે જો પેલો ભીલનો છોકરો આવ્યો છે ને એને આશ્રમમાં લઈ લે અને એને કામે લગાડી દે. એટલે બધો મોટો શિષ્ય પ્રમુખ શિષ્ય એમનો આવે છે બ્લાન અને કહે, શું તારું નામ પૂછ્યું વગેરે, મનમાં ઓલે નામ દીધું અને કીધું કે ગુરુએ તને કીધું છે, ગુરુએ કે તારે આ આશ્રમમાં રહેવાનું છે અને તારે આ કામ કરવાનું છે. એને હાથ જોડે, હજી ગુરુને ઓળખતો નથી, હજી કાંઈ એને ખબર પણ નથી, એને હાથ જોડ્યા
અને જે કામ એણે બતાવ્યું એ શરૂ કર્યું. ત્રણ વર્ષ સુધી, પાકા ત્રણ વર્ષ સુધી જે એને કામ એને આ મુખ્ય શિષ્ય બતાવતો એ બધું કામ કરી ગયું એ. આ ત્રણ વર્ષની અંદર એક પણ વખત એને ગુરુ મળ્યા નથી કે ગુરુ પાસે ગયો નથી, એક પણ વખત નહીં. પણ ઉલાએ શું કીધું હતું કે ગુરુએ તને આશ્રમમાં રહેવાનું કીધું છે અને તને આ કામ કરવાનું કીધું છે, આટલું જ એને કાને પડ્યું. અને ત્રણ વર્ષ પછી ગુરુ એના મુખ્ય શિષ્યને કહે છે કે પેલા છોકરાને બોલા, એટલે જાય છે એની પાસે અને કહે છે કે તને આજે ગુરુદેવ યાદ કરે છે એમની કુટીરમાં જવાનું. તારે એને દોરીને એની કુટીરમાં લઈ જાય છે છોકરાને ગુરુદેવને, અને આનું તો આમ આયુ ધડકે છે. મને ગુરુએ યાદ કર્યો, શું ત્રણ વર્ષે મને ગુરુએ યાદ કર્યો, અને અંદરથી તો એનો ભાવનો તો કોઈ ઉછાળાનો સીમા નથી રહેતી. જેવો ગુરુને કુટીરમાં દાખલ થાય છે અને આંખમાં તો ભરપૂર આંસુની ધાર છે, ગુરુના ચરણમાં પડે છે. હજી તો બોલી શકતો જ નથી ને, મને યાદ કર્યો ગુરુએ, મને યાદ કર્યો ગુરુએ. બાજુમાં એની પાસે એક ટોપલી પડી હતી, ટોપલી ખ્યાલ છે ને, બાસ્કેટ, એ એને આપી અને કીધું કે જા આ નદી ઉપર જઈ અને પાણી ભરી આવે એમાંથી. એક ક્ષણનો પણ વિકલ્પ નથી કર્યો, એક ક્ષણ પણ એ રાહ જોતો નથી, એક ક્ષણ માટે વિચાર પણ નથી કરતો, અને ટોપલી ઉપાડી અને દોડે છે નદીના કિનારે જાય છે અને નદીમાંથી પાણી અંદર લેવા માગે છે, અને જેવો ઉપર કરે છે પાણી બધું એમાંથી નીકળી જાય છે. ફરી નાખે છે, ફરી પાણી નીકળી જાય છે, ફરી નાખે છે, ફરી પાણી. કલાક બે કલાક સુધી મહેનત કરે છે, પાણી એમાં ટકતું નથી, અને આ બાજુની આંખમાંથી આંસુની ધાર. થોડી વાર થાય છે તેના હાથ એના ખભા પર કોઈ હાથ મૂક્યો છે, આમ નજર કરે છે, સાક્ષાત ગુરુદેવ ઉભા થાય. રડતા રડતા કહે છે, ગુરુદેવ આપની એક આજ્ઞાને હું પાડી ના શક્યો, આપે મને આ છાબડીમાં પાણી લાવવાનું એક કામ સોંપ્યું, એક આજ્ઞા કરી સ્વમુખે. અત્યાર સુધીની આજ્ઞા મળી તેના શિષ્ય દ્વારા, સ્વમુખે નથી મળી. તમે સ્વમુખે એક આજ્ઞા મને કરી અને હું એ આજ્ઞાને પાડી ના શક્યો. ઊભો કરે છે, લઈ જાય છે કુટીરમાં, ત્યાં એને બોધ આપે છે ગુરુ. અને એ છોકરો ભીલનો મોટો વિદ્વાન બન્યો અને મોટો સાધક બન્યો. હવે પ્રશ્ન એ છે કે આપણે જો એની જગ્યાએ હોઈએ અને ગુરુ આપણને બોલાવે અને આપણને છાબડી આપે તો આપણે શું કહીએ? ત્યાં સુધી તો સારું છે, પણ આપણે તો પછી એમ જ વિકલ્પ થાય કે આ ગુરુનું ફરી ગયું છે, એમનો સ્ક્રુ એ છાબડીમાંથી કે પાણી લેવાતા હશે યાર. અમે તમે સામાન્ય રીતે વિચાર કરો, કોઈને પણ ખબર પડે, અમે તમારે એના માટે કંઈ ડિગ્રીની જરૂર નથી પડતી કે છાબડીમાં પાણી રહે જ નહીં, એના માટે કોઈ ડિગ્રી જોઈએ તમને? અમને સામાન્ય વાત છે, સામાન્ય લોકો ખબર પડી શકે. બોલો. હા, સેમ થિંગ. સો યુ આર ગોઈંગ ટુ સે ધ સેમ થિંગ ટુ યોર ગુરુ. ગુરુને કહેશો ને તમે, આર યુ કિડિંગ, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. જો ભાઈનો પ્રશ્ન શું છે કે આને અંધશ્રદ્ધા ના કહેવાય? જો એક લખી લ્યો, શ્રદ્ધા હંમેશા અંધ જ હોય.
જ્ઞાન દેખતું હોય અને શ્રદ્ધા વગર તમને ક્યારેય જ્ઞાન થાય નહીં. આ ત્રણ વાક્યો લખેલું. શ્રદ્ધા હંમેશા અંધ જ હોય, દેખતું જ્ઞાન હોય અને શ્રદ્ધા વગર ક્યારેય પણ જ્ઞાન થાય નહીં. તમે પહેલી વાર પ્રોફેસરને કોલેજમાં ગયા જ્યારે, તમને શું ખબર હતી પ્રોફેસરને? તમને કોલેજની શું, તમને ક્યાં ખબર હતી, તમને ક્યાં અનુભવ હતો? કે તમે તો માત્ર વાંચ્યું હતું કે સાંભળ્યું હતું કે એનાથી તમે ગયા, રાઈટ? છતાં પણ તમે શ્રદ્ધાથી, અને એ અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધાથી તમે જે તમને શીખવાડવામાં આવ્યું તે તમે શીખ્યા અને આજે તમે કદાચ એન્જિનિયર થયા કે ડૉક્ટર બન્યા કે એકાઉન્ટન્ટ થયા કે વકીલ થયા કે જે કંઈ થયા હોય. તમે જ્યારે શરૂઆત કરો, તમે પહેલી વાર જ્યારે એકડો બગડો શીખ્યા હશો, પહેલી વાર તમે એવો પ્રશ્ન ના કર્યો તમે કે મને એકડો કહેવાય, કે મને એકડો કેમ કહેવાય, કે મને બગડો ના કહેવાય? શું છે એ અંધશ્રદ્ધા? શ્રદ્ધા તો તમારી અંદર, શ્રદ્ધા તો તમારે પહેલે, પછી જ્ઞાન થાય તમને. તમને ગુરુમાં શ્રદ્ધા હો, ભગવાનમાં શ્રદ્ધા હો, કે તમારા વડીલમાં શ્રદ્ધા હો, કે તમારા મા બાપમાં શ્રદ્ધા હો, કોઈ પણ તમારાથી ઉપર હોય એના પર શ્રદ્ધા જ્યારે સુધી ન હોય ત્યારે તમને પ્રાપ્તિ થવાની છે. એ છોકરાને આટલી અંધશ્રદ્ધા તમે કહો તો અંધશ્રદ્ધા અંધ જ હોય હતી તો એને જ્ઞાન પ્રાપ્તિ થઈ. પછી જે ગુરુ જ્ઞાન જે આપતા હતા એ આમ ચડવા માંડ્યું, એને એક અક્ષર નહોતી ખબર. એને અક્ષર એટલે એક અક્ષર એટલે કાળી ભેંસ બરાબર, કોઈ ખબર નથી એને. અને છતાં એ મોટો વિદ્વાન થયો, મોટો સાધક થયો. યસ, મને ભગવાન હશે. ભગવાન ક્યાં જોયા તમે? જોયા જ કોઈ સાક્ષાત? કોઈ જોયા નથી. આ ભગવાનની વાણી છે કોઈ રીતે કહેવાય? હજી ઘણા મને પૂછે છે કે 2600 વર્ષ પહેલાં ભગવાન થઈ ગયા અને એમની વાણીની અંદર આટલા આટલા તો ભેદ છે. બધા ભેદ તો જોયા છે ને આપણે? કોઈ દિગંબર, કોઈ શ્વેતાંબર, કોઈ સ્થાનક પાસે, કોઈ તેરાપંથી, કોઈ આત, કોઈ તે ભેદ જોયો છે ને? એટલે આપણે આમ વિચલિત થઈ જઈએ છીએ. આપણે એમ થાય કે કેવી રીતે હોઈ શકે? આપણે જે વસ્તુમાં શંકા કરીએ છીએ અથવા તો આપણને જે વસ્તુ સમજાતી નથી એ કઈ વસ્તુઓ છે? કે જેને જ્ઞાનીઓ અપ્રયોજનભૂત વાત કહે છે. તમારા આત્માને પ્રયોજન માટે કોઈ કામની નથી એવી વાતોની અંદર આપણે બધા ભેદ કર્યા છે. જે વાતની અંદર આપણને પ્રયોજન છે આપણા આત્માને, એ વાત અખંડ આવી છે, એમાં ક્યાંય ભેદ નથી. તમે શ્વેતાંબર લો, દિગંબર લો, તેરાપંથી લો, સ્થાનક વસી લો, કોઈ પણ પંથ લઈ લો, ભગવાનની વાણી જે આવી છે એમાં જે પ્રયોજનભૂત વાત છે, આત્માને માટે કલ્યાણકારી જે વાત છે, એ એક સરખી અખંડ આવી છે. છત્રપે છે ને જે એની વાત, નવતત્વની વાત, પછી છ પદની વાત. છ પદ એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય. આ છ પદ આ જે છે એ દરેકે દરેક સંપ્રદાયની અંદર, દરેકે દરેક કામનાની અંદર એક સરખા આવ્યા છે, એ અખંડ છે. કારણ એ બધા આત્માને લગતા છે. બીજી બધી વાતો છે, ખગોળ ભૂગોળ છે, ક્રિયા વગેરે છે, તમારી આવશ્યકો છે, એમાં ફેર પડવાનો. એ તો તમારા ઘરમાં બી ફેર પડશે. તમારા ઘરની અંદર એક બધા એક સરખું કરે કામ? બધાને જુદા જુદા કામ એટલે કે બધા અલગ અલગ થઈ ગયા? મૂળ પર્પઝ શું છે તમારું? ઘરની અંદર સંવાદિતા રહે, બધા સુખી રહે અને બધા સંતોષથી પોતપોતાના ધ્યેય હોય એમાં આગળ વધે. ઘણા બધા રસ્તા હોઈ શકે એની માટે. ઘણી બધી નદીઓ હોય પણ સમુદ્ર સાગરની અંદર બધી નદી એક થઈ જાય છે. એવી રીતે હા, બને કોઈ ક્રિયાની અંદર, કોઈ વિધિમાં કોઈ ફેરી લેવાનો તમને, અને કાળની અસર રહેવાની એના ઉપર. પણ જે મૂળ તત્વ જે છે એ બધી જ આમનાની અંદર, બધા સંપ્રદાયની અંદર એક છે. માટે આપણે અહીંયા અમેરિકામાં શું કહીએ છીએ કે ભાઈ મને અમને સંપ્રદાય નથી જોતા, અમને આ બધી ક્રિયાઓની અંદર કે આ બધા જે વિધિ વિધાનો છે એની અંદર ભેદ નથી જોઈતો. તમે નક્કી કરો કે એક જ વસ્તુ અમે ફોલો કરશું.
પછી ભલે કોઈને આ રીતે કરવું હતું, ભલે એ રીતે કરે, કોઈને બીજી રીતે કરે, બીજી રીતે કરે, પણ એના કારણે એના અભિપ્રાય કે એની વિધિ કે એની વિધાન જુદા હોવાને કારણે એ જુદો છે, એ આપણને આપણા માટે અસ્પૃશ્ય છે એવું ન લાગવું જોઈએ. અને મોટાભાગે આપણે જોઈએ છે કે અહીંયા લગભગ ઘણી જગ્યાએ અભિ સંવાદિતા રહેલી છે, છતાં અંદર થોડોક થોડો ચાલવાનું છે, કારણ કે મારો અભિપ્રાય હોય તો મને એના ઉપર વધારે, એટલે હું એનો આગ્રહ રાખીશ. પણ આપણે પહેલાં જ નક્કી કર્યું છે કયા પરિબળોથી બચવાનું છે આપણે. વન ઓફ ધેમ ઇઝ આગ્રહ. આગ્રહને કારણે જ બધા ક્લેશ થાય છે, આવેશ પણ એના કારણે થાય છે. એટલે અપેક્ષા, અફસોસ, આગ્રહ અને આવેશ આ ચાર પરિબળોથી આપણે બચવાનું છે, તો જ આપણે એક રહી શકશું. અને સંઘનું, સંઘ એટલે શું? સંઘનો અર્થ જ એ છે, યુનિટી. તો આપણે એવી યુનિટી ગમે તે ભોગે સાચવવી, પણ સાચવવી છે. અપેક્ષા, અફસોસ, આગ્રહ અને આવેશ આ ચાર પરિબળોથી આપણે બચવાનું છે. તો બની શકે એવું તો ગુરુ પાસે તમે જાઓ, તમને જે ગુરુ બોધ આપે એનો સિલેક્ટિવ નહીં કરવાનું. તો એનો અર્થ શું થયો કે ગુરુને મારી ખબર નથી, એમ થયું ને. મને જે બોધ આપ્યો એને હું જો સિલેક્ટિવ બનું તો વોટ ઇઝ અ ફંડામેન્ટલ એન રીઝન ફોર દેટ? કે ગુરુને મારી ખબર નથી એટલે મને આવો બોધ આપે છે, અને માટે મારે, મને મારી ખબર છે એટલે મારે એ બોધની અંદર જે મને યોગ્ય લાગે એ સ્વીકારવું, બાકીને બીજું થોડું. હવે સમજાય છે હું શું કહું છું? જ્યાં સુધી તમને ટોટલ અનકન્ડિશનલ યુનિલેટરલ એનલાઇટન્ડ સરેન્ડર નહીં આવે ત્યાં સુધી તમે પામી ન શકો. હા, તમે તમારું જીવન તો ચાલવાનું છે, કારણ કે તમારા પુણ્ય પાપ તો તમે સાથે લઈને ફરો જ છો, તો એ પ્રમાણે તમારું જીવન ચાલવાનું છે. આ જીવન, બે જીવન, ત્રણ જીવન, એવા તો અનંતા ભાવો કાઢી નાખે, અનંતા ભાવો તમે કાઢશો, એમાં તો કોઈ શંકા નથી. પણ જ્યારે તમે આવી રીતે ટોટલ સરેન્ડર કરો, જ્યારે ગુરુને કરો કે ભગવાનને કરો, અત્યારે આપણી પાસે ગુરુ છે અહીંયા ભગવાનના પ્રતિનિધિ તરીકે. અને ગુરુ એટલે, ગઈકાલે મેં વાત કરી હતી, ગુરુ એટલે સંપૂર્ણપણે નિષ્ક્રિય ચેતના. કેવી? નિષ્ક્રિય. અને પરમાત્મા એટલે સંપૂર્ણપણે સક્રિય ચેતના. આપણે ઊંધું માનીએ છીએ. આપણે શું માનીએ છીએ? કે ગુરુ એટલે પરમ સક્રિય અને ભગવાન એટલે પરમ નિષ્ક્રિય. હકીકત એ નથી. હકીકતમાં જુદું છે. હકીકતમાં પરમાત્મા એટલે પરમ સક્રિય અને ગુરુ એટલે પરમ નિષ્ક્રિય. ગુરુ કંઈ કરે જ નહીં. ગુરુ તો નિર્ભાર વ્યક્તિત્વ છે, એને કોઈ ભાર જ ન હોય. તમારો ભાર હોય જ નહીં એને. અને ગુરુ એટલે ખાલી થયેલું વ્યક્તિત્વ. એ ખાલી ન થાય તો ભગવાન આવે જ નહીં એમનામાં. અને ભગવાન જો એમનામાં ના આવે તો ભગવાન આપણને મળે પણ નહીં. સમજાય છે? આજુબાજુ જે ચાલતું હોય ચાલવા દેવાનું, આપણે અહીંયા ધ્યાન રાખવાનું. તમને જ્યાં સુધી ધ્યાન નામ લઈને બોલાવે ને ત્યાં સુધી ધ્યાન અહીંયા રાખવાનું. સમજાણું? હું અહીંયા બેઠો છું ને તો બધી નજર મારી બધે ફરે છે, રાઈટ? તમારી નજર ક્યાં હોવી જોઈએ? તો ગુરુ એટલે નિર્ભાર વ્યક્તિત્વ, ગુરુ એટલે ખાલી થયેલું વ્યક્તિત્વ, ગુરુ એટલે પરમ નિષ્ક્રિય વ્યક્તિત્વ. કારણ કે ગુરુ ખાલી ન થાય ત્યાં સુધી ભગવાન આવે એની અંદર. એમાં ગઈકાલે દાખલો આપ્યો હતો કે તમે આમ તમારો રૂમમાં તો તમારા ઘરમાં જગ્યા જ ન હોય અને તમે બોલાવો ભગવાનને કે ગુરુને, તો ક્યાંથી આવવાના છે? તો તમે ખાલી થાવ તો ગુરુ ખાલી થઈ જાય. ગુરુ ખાલી થઈ જાય. ગુરુને કોઈ અભિપ્રાય નથી હોતો, ગુરુને કોઈ વિકલ્પ નથી હોતો, ગુરુને કોઈ વિચાર નથી હોતો. એ તો ભગવાન જે કહે એ જ કરવાના છે. અને આવું ખાલી થયેલું વ્યક્તિત્વની અંદર ભગવાન પોતે આવે છે. અને આપણને શું મળે છે? એ ભગવાન આપણને મળે છે. કારણ કે આપણે ગુરુ પાસેથી શું મળે? ભગવાન પ્રાપ્ત. આપણે જય વિરાયની અંદર ઘણી બધી માગણી કરીએ છીએ ભગવાન પાસે, ખબર છે ને બધાને? ભાઈને ખબર હશે કેટલા, કેટલી માગણી છે?
કોઈ 9 કે 73 કોઈ છે, હા, એમાં એક માગણી આપણે કરીએ છીએ, સુખ ગુરુ જોગો, બરાબર. અને પછીની જે આવે છે તરત જ તબ્યણ સેવણા આપવા ખંડા, બરાબર. આ બે મહત્વની છે. શું માગ્યું આપણે? શું માગ્યું? સદગુરુ નથી માંગ્યા, સુહગુરુ નથી માંગ્યા, સુહગુરુનો યોગ માંગ્યો છે. દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. સુહગુરુ એટલે સદગુરુ, અને સદગુરુનો યોગ એ બંને વસ્તુ તદ્દન અલગ છે. સદગુરુ તો આપણને કેટલાય મળ્યા, ગુરુ તો કેટલાય મળ્યા અનંત જન્મોની અંદર, પણ એમનો યોગ ના થયો આપણને. યોગ થયો એટલે અનુસંધાન, કનેક્શન ના થયું. સદગુરુ મળ્યા ખરા, ગુરુ મળ્યા ખરા, પણ આપણે કનેક્ટ જ ના કરી શક્યા આપણી જાતની સાથે. કેમ? હમણાં જ કીધું, આપણે ન તો એમની સન્મુખ થયા, ન તો ખાલી થયા, ન તો સ્વચ્છ થયા, અને ન તો છિદ્ર વગરના થયા. માટે આપણે ગુરુ પાસેથી કંઈ મળ્યું જ નહીં આપણને. પણ જ્યારે યોગ થાય છે, જ્યારે અનુસંધાન થાય છે, ત્યારે આપણને ગુરુ જે કંઈ આપે એની આપણને પ્રાપ્તિ થાય છે. અને ગુરુ શું આપે આપણને? જયવેરામાં શું માંગ્યું? સુગુરુ યોગ માગે ને. તો ગુરુ આપણને શું આપે છે? ગુરુ આપણને ભગવાનનો યોગ કરી આપે છે. ભગવાનની ઓળખાણ ગુરુ કરાવે, ભગવાનનો પરિચય ગુરુ કરાવે, ભગવાન આપે પણ ગુરુ આપણને. અને ભગવાન શું આપે આપણને? આપણું પોતાનું સ્વરૂપ. તું પરમાત્મા સ્વરૂપ છે એમ કહે ભગવાન આપણને. આપણી આપણને ભાન કરાવનાર ભગવાન, આપણું આપણે કોણ છે એનું ભાન કોણ કરાવે છે આપણને? ભગવાન કે જો મારી સામે હું કેવો દેખાઉં છું, એવો જ તું છે. તો આપણે ભગવાન પાસે સદગુરુનો યોગ માગીએ, સદગુરુ આપણને ભગવાન મળાવી આપે, અને ભગવાન આપણને આપણી સાથે અનુસંધાન કરી આપે, આપણી સાથે યોગ કરી આપે. સદગુરુનો યોગ બધું ખાલી થઈ જાય, થઈ જ જાય. તમને ખબર છે, માર્ગ ક્યારેય બી અક્રમ ના હોય, ક્રમ હોય જ એની અંદર. આપણને સમજાય ને એટલે આપણે અક્રમ કહીએ ને. જો ભગવાન પાસે આપણે સદગુરુનો યોગ માંગ્યો, ભગવાન આપણને સદગુરુનો યોગ કરાવી આપે, અને સદગુરુ આપણને ભગવાનની સાથે યોગ કરાવી આપે, અને ભગવાન આપણને આપણી સાથે યોગ કરાવી આપે, આપણી સાથે જોડી દે આપણને. હવે એમાં શું કરવું પડે આપણે? તો કે ગુરુ જ્યારે આપણને સ્પર્શ કરે ને, યોગ એટલે અનુસંધાન, સ્પર્શ કરે ને, એટલે આપણામાં રહેલી બધી જ મલિનતાઓ, આપણામાં રહેલી બધી જ વિષય કશાય, આ બધું ખરી જાય. આ સાચો યોગ કહેવાય ને. જો એને શક્તિપાત કહેવાય. તમને ખબર છે વાસિક્ષેપ નાખે છે, તમે જાઓ ગુરુ મહારાજ ને, એ શું છે તમને એની પાછળનો ઇતિહાસ ખબર છે ને? અથવા તો કેમ એ પ્રણાલી કરશે, ક્યાંથી આવી ખબર છે? ખબર છે બધાને? ભગવાને જ્યારે કેવળ જ્ઞાન થયું, દેવોએ સમરસની રચના કરી, ભગવાન સમરસમાં બેસે સિંહાસન પર. બીજે દિવસે, પહેલે દિવસે તો કંઈ ના બન્યું, બીજે દિવસે ગૌતમ સ્વામી આદિ 11 ગણધરો, જે ભાવિમાં ગણધર થવાના, એ બધા વિદ્વાન બ્રાહ્મણો હતા, એ આવે છે ભગવાન પાસે. ભગવાનની પાસે આવી ભગવાનને સમર્પણ થાય છે. એ બધી આખી સ્ટોરી તો તમને ખબર છે.
પછી ભગવાન એમને દીક્ષા આપે છે. દીક્ષા આપી અને પછી ગૌતમ સ્વામી એને આદિ 11 ગણધર્વો ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન તત્વ શું છે. 3 પ્રદક્ષિણા ભરી ભગવાનને વંદન કરી અને 3 વખત પ્રશ્ન પૂછે તો ભગવાને ત્રિપદી આપી. ત્રિપદી બધાને ખબર છે. પછી બધાએ 11 ગણધરો એક લાઈનમાં ઊભા રહે છે. ભગવાન ઊભા થાય સિંહાસન પરથી. એ જ વખતે ઇન્દ્ર મહારાજા એક સુગંધી પદાર્થનો થાળ લઈને આવે છે. એમાંથી ભગવાન બધાના માથે વાસક્ષેપ એ સુગંધી પદાર્થ મૂકે છે. ક્યાં મૂકે છે? તો એ જે જગ્યા છે ને એને સહસ્ત્રાર કહેવાય. 7 ચક્રો છે ને, જે 7 ચક્રની અંદર ઉપરનું જે છે આપણા માથા ઉપર જે, એને સહસ્ત્રાર કહેવાય. સહસ્ત્રાર ખુલે એટલે એમાં ભગવાન અથવા ગુરુ ને જે આપવું છે એ તમે ગ્રહણ કરી શકો. તો એનું પ્રતીક છે કે જે ભગવાને બોધ આપ્યો એ બોધ તમારામાં પરિણમન પામે એ એનું પ્રતીક છે. અને ભગવાન શું કહે છે કે અમે તમને જે આ બોધ આપ્યો, જે તેમ ત્રિપદી આપી, એ તમારામાં બરોબર ઉતરી છે. તમે એનો અર્થ, શબ્દ અર્થ અને ભાવ બધી વસ્તુ સમજ્યા છો એવું અમે અમારા કેવળ જ્ઞાનમાં જોઈએ છે. અને આ એનું સિમ્બોલ છે, પ્રતીક છે. ત્યારથી આપણામાં આ પ્રથા ચાલુ થઈ છે. હવે જો આપણે જઈએ ગુરુમહારાજના વ્યાખ્યાન સાંભળવા, ગુરુમહારાજ આપણને વ્યાખ્યાનમાં આપણને બોધ આપે, પછી આપણે જઈએ ગુરુમહારાજ પાસે અને શું કહીએ કે મને વાસક્ષેપ. ગુરુમહારાજ વાસક્ષેપ તમને માથા ઉપર મૂકે છે. શું માનીને મૂકે છે? શું કહે છે ત્યારે? કે અમે જે તમને વ્યાખ્યાનમાં વાત કરી એ તમારા આત્મા સુધી પહોંચી હશે, તમે એને આત્મસાત કરી હશે, તમારામાં ઉતરી હશે એવું અમે માનીએ છીએ. એમને તો જ્ઞાન નથી કેવળ જ્ઞાનની જેમ, ભગવાનની જેમ, પણ એ માને છે કે તમારો એ પ્રમાણે એ વાક્ષેપ. આપણે શીખવા જઈએ છીએ વાક્ષેપ લેવા માટે, બરાબર ને? હે, આપણું બધું સારું થાય રાઈટ. શેના માટે લઈ જ આશીર્વાદ? મારો સંસાર બરોબર ચાલે. લીલું છામ રે, સમજણ તો લીલું છમ રે. એને પણ આપણે જોવું પડે ઇન્ડિયા. જો તો આપણે ખાલી થઈને જવાનું ભગવાન ગુરુ પાસે. આપણું કોઈ અભિપ્રાય, કોઈ મંતવ્ય, કોઈ વિચાર ન હો. અને જે ગુરુ આપે, ગુરુ આપણને જાણીને, આપણને ઓળખીને, આપણને લાભદાયી, આપણને ઉપકારી થાય એ જ આપે આપણને. આવો વિશ્વાસ હોવો જોઈએ તો જ તમે એની પ્રાપ્તિ કરી શકો. પણ તમે જો એમ કહીને જાઓ કે તમે આપો તો ખરા, હું જોઈ લઉં પછી, નહીં તો ના પ્રાપ્ત. પ્રશ્ન થઈ ગયા બરાબર? હવે થોડાક છે અહીંયા, તમે કહો તો જરાક વિચારી લઈએ, કલાક એક વિચારી લઈએ. ટૂંકામાં લઈએ આપણે, કારણ કે ઇફ આઈ ડોન્ટ ટેક ધીસ વન ધેન આઈ એમ ઇન ટ્રબલ. ધીસ ઇઝ What is dharma? Why do I need to know? How does it differ from other religion on a larger scale?
ધર્મની વ્યાખ્યા કરી હતી આપણે કે જેનાથી આપણા આપણા પોતાને પોતાનું સ્વરૂપ આપણને મળે અથવા સ્વરૂપ સમજાય આપણને, એ ધર્મ. ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ પ્રગટ થાય, ધર્મ આપણો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે જોવા જાણવું, એ આપણને બરાબર સેટ થઈ જાય તો ધર્મ થયું છે. ધર્મ બીજું કાંઈ નથી, ધર્મ કોઈ ક્રિયાને ધર્મ નથી. ક્રિયા એ ધર્મને માત્ર પુષ્ટિ કરે છે, એને ટકાવી રાખે છે, માટે ક્રિયા સીધી છે. ક્રિયાનો બીજો કોઈ અર્થ નથી. ક્રિયાની ક્રિયા અગત્યની છે, પણ ક્રિયા અગત્યની ક્યારે બને, ક્યાં ક્યારે, કે જો તમે એ ક્રિયા દ્વારા એના ભાવને પકડો તો. એક જ દાખલો આપીશું, સામાયિક કરો તમે અને સમતા ભાવ જો તમારા મનમાં આવે, એ ગુણ જો તમારામાં પ્રગટે નહીં, તો તમારું સામાયિકની ક્રિયા વ્યર્થ છે. માત્ર સામાન્ય પુણ્ય બંધાય, એથી વિશેષ કાંઈ નહીં. કોઈ પણ ક્રિયા કરીએ આપણે, એ ક્રિયા શાને માટે, સામાયિકની ક્રિયા શું કામ બતાવી? તો કે સામાયિકની ક્રિયાથી તમને એક સામાયિકનો ભાવ આવે, સમતાના ભાવની અંદર રહેવું છે એવું નક્કી કરો તમે, એવું તમને એક ઉપદેશ છે. તો તમે સામાયિક કરીમ બનતે એવું છે, કરીમ બનશે નહીં, એમાં શું માગીએ છીએ? સામાયિકનો કરીમ બનતે સામાયિક સમતાનો ભાવ મારામાં આવે, બસ. તો એ આવ્યો તો એ ક્રિયા સફળ છે, નહીં તો પછી એ ક્રિયા તો આપણે ઘણી કરી. તો એ ધર્મ છે. જે ક્રિયા, જે અનુષ્ઠાન કે જે તમે કરો, એની અંદરથી જો તમારામાં ભાવના આવે, ભાવના જન્મે એનો, અથવા ગુણ પ્રગટ ન થાય, તો સમજી લેવું કે એ ક્રિયા તમારા માટે માત્ર સામાન્ય પોઈન્ટ બંધ થશે. કારણ એ ધર્મ નથી, ક્રિયા તો કર્મ છે. ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, ઉપયોગ તે ધર્મ. જેટલો જેટલો ઉપયોગ તમારો એક ક્રિયામાં રહ્યો, એટલો ધર્મ થાય છે, નહીં તો ક્રિયા બધી કર્મ બને છે એટલે બંધ છે. હાઉ ડઝ ઇટ ડિફર? ઇટ ડિફર ઇન સેવરલ વેઝ, એ તો આટલી ટાઈમમાં તો નહીં કહી શકાય, પણ ઇટ ડિફર્સ. આપણો ધર્મ એટલે શ્રેષ્ઠ ધર્મ, એમ આપણે કહીએ છીએ ને. આત્મધર્મ એ શ્રેષ્ઠ ધર્મ જ છે, આ જૈન ધર્મ નથી, આત્મધર્મ છે. ગીતામાં શું કીધું? સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. શું કહેવા માગે ત્યાં? કે પોતાનો જે ધર્મ છે, અર્થ આવો કર્યો છે કે હું જે ધર્મમાં જન્મ્યો એ જ ધર્મ મારા માટે શ્રેષ્ઠ, અને એમાં મારું મૃત્યુ પણ થઈ જાય તો બી એ શ્રેય છે, સારું છે. પણ પરધર્મ, બીજો ધર્મ, બીજાનું એ ભયાવ છે, એમ ભય છે, નહીં એ અર્થ નથી એનો. સ્વધર્મ એટલે આત્મધર્મ, મારો એટલે મારો ગુણ, એ ધર્મ છે. સ્વધર્મે નિધન, મારા ગુણની પ્રાપ્તિમાં અને એની રક્ષણની અંદર, એના સંરક્ષણની અંદર કદાચ મારે મૃત્યુને એટલે દેહ પણ ત્યાગ કરવો પડે, અર્ધશની સજામાં આવે છે. આ દેહ પણ જ્યારે છોડવો પડે તો એ પણ શ્રેય છે, એટલે કે એ પણ કલ્યાણકારી છે. પરધર્મ એટલે પર પદાર્થની અંદર જો મારો ઉપયોગ ગયો, મારી ચેતના ગઈ, તો એ ભયાનક છે, એ ભય ભરેલો છે, એમાં ભય છે, સંસાર પરિભ્રમણનો ભય છે, સમજાણું? તો આત્મધર્મ એ સર્વશ્રેષ્ઠ ધર્મ. હાઉ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હાઉ ડુ આઈ બેલેન્સ ધ પ્રેક્ટિસ ઓફ જૈનિઝમ ઇન માય રેગ્યુલર ઇન્ટુબ્રેકેટ નાવ કમ્ફર્ટેબલ ક્વેશ્ચન માર્ક લાઈફ, ઓર કેન આઈ ડુ બોથ? અરે એમાં બોથની ક્યાં વાત જ આવે છે? આપણે પાંચ દિવસ, આ છઠ્ઠો દિવસ છે, તમે રિમાઇન્ડ, મારી જાતને રિમાઇન્ડ કરવું ભૂલી ગયું. પરિશ્રમનો કેટલામો દિવસ? છઠ્ઠો. આ પાંચ દિવસ અને આ છ દિવસ સુધી આપણે શું વિચાર્યું? અરે તમારું જીવન જ ધર્મમય બને, પણ તમને ક્યાંય કોઈ તમારા કમ્ફર્ટ ઝોન અને કમ્ફર્ટ લેવલની અંદર ક્યાંય બી એક અંશ માત્ર પણ ઓછું થવાનું કે ઓછું કરવાનું કીધું? અને જે વાત કરી છે બધી શાસ્ત્ર પ્રમાણે કરી છું, મારા ઘરની વાત કોઈ કરી નથી મેં, કે મને આવડતી નથી મારા ઘરની વાત. હે ના, સમજાણું? તો યુ ડોન્ટ હેવ ટુ ચૂઝ, બિકોઝ ઇટ્સ ચોઇસલેસ. જે કૃષ્ણમૂર્તિ બે શબ્દ વાપરતા હતા, ચોઇસલેસ, એફર્ટલેસ. તમારું જીવન સહજ બનવું જોઈએ, એફર્ટલેસ, અને તમારું જીવન
choiceless Manu Jain. You don't have a choice. And a meaning that. एक मीनिंग ये था कि तुम्हारे पासे आने फॉलो करया बगैर तुम्हारा आत्मा ने धर्म ने फॉलो करया बगैर चॉइस જ નથી કોઈ નહી એક એક એનો અર્થ છે અને બીજું આ ગમે ને આ ન ગમે નો ચોઇસ બધાનો સ્વીકાર ગમોણ ગમોસે ન બોલે એ ચોઇસલેસ સમજણ બે વસ્તુ So you can, there is no question of balancing. Balancing to kya re hoy? Ke jare be vastu judi judi hoy tyare. Ama to judi judi chhed nahi kahe. Why Navkar Mantra is referred to and accepted as Mahamantra by many religions? Navkar Mantra ma koi vyakti nu naam nathi. Guno ne namaskar karya chhe. Ane pehlo shabd je namo chhe, Panyachi Maharaj hamesha em kehta, ke pehlo shabd namo chhe ane agatya nu chhe. પછી બધા આવે અરિંતાણમ સિદ્ધાણમ વગર પછી આવે નમો એટલે ન મો હું નહીં જ્યાં તમારું અહમ જાય તમારું અહમ જાય તમારી નમ્રતાનો ગુણ પ્રગટ થાય એ નમ નમો એ એ અને એ મહામંત્ર જ છે એ સ્વરૂપ મંત્ર છે નમસ્કાર મંત્ર એ સ્વરૂપ મંત્ર છે આપણા પોતાના સ્વરૂપનું દર્શન છે I heard that Jainism is vast, broad, and so many things in there. Kya chhe itli badi vastu? Man to ke dakha de nahi. Jain dharma bahu vastu chhe. Am lakhe chhe. Itlo mukul jete dhyan apu ya. Su chhe ya. Am keh chhe ke why? I mean, I have heard that Jainism is vast, broad, and so many things in there. So I am confused about where to start. Can I practice a little by little? How and what? Paanch divas ma apde ech kari, chha divas. કે તમારે એવું ચોઈસ કરવાની જરૂર નથી એવું કોઈ ગભરાવાની જરૂર નથી એવો કંઈ મોટો હાવ નથી એની અંદર ઇઝ નથિંગ ડિફિકલ્ટ યુ કેન ડૂ ઇટ ઇટ્સ ડુએબલ જે બતાવ્યું એ પ્રમાણે હવે એમાં કાંઈ તમારે કાંઈ ગુમાવવાનું નથી તમારે કંઈ ભોગ આપવાનો નથી કાંઈ તમારે કંઈ સેક્રિફાઈસ નથી કાંઈ અને છતાં તમે ધર્મ કરી શકો પ્રેક્ટિસ લિટલ બાય લિટલ યુ ડોન્ટ હેવ ટુ પ્રેક્ટિસ લિટલ યુ જીવનમાં તમે બધું લિટલ બાય લિટલ કરો છો આઈ મીન યુ ડૂ ઇટ ફૂલ્લી યુ યુ ગીવ 100% ઓફ યોર સેલ્ફ સો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ લિટલ બાય લિટલ ટોટલ લાઇક ધીસ એ પિક્ચર ઇઝ 1000 વર્ડ સો ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ આઈ હોપ ઇટ હેઝ બીન ઇન્ટરેક્ટિવ હેઝ ઇટ બીન ઇન્ટરેક્ટિવ હમકો એક અવાજે બોલ્યો નહીં તો મને ખબર પડે કે ઇન્ટરેક્ટિવ હતું એમ આઈ ડિડન્ટ હિયર યુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપણે કરી દઉં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એની જરૂર ના પણ પ્રેઝન્ટેશન ભગવાનનું પ્રેઝન્ટેશન પાવરફુલ જ હોય એને પાવર પોઈન્ટની જરૂર જ ના પડે And things like that leaves longer impressions than just listening. I hope that you have longer time so that Bhagavan has an impression on your Atma. If you don't have to study, we'll see. Huh? That's the first time. MKH doing is even better if we can arrange a workshop of, say, Puja Samayik. I think this is our workshop. This is in my books. What we are doing now is a workshop હું તમને લેક્ચર હું લેક્ચરર છું જ નહીં મને લેક્ચર આપવા આવડતું જ નથી અને હું પ્રમાણિકતાથી કહું તમને અને ખૂબ જ નમ્રતાથી કહું છું કે મને તમે લેક્ચર કરવા માટે ઊભો કરો તો મારાથી એક શબ્દ નહીં બોલાય હું તમને માત્ર ભગવાનની વાણી જેવી રીતે મારામાં મને આવે છે એવી રીતે હું તમને જણાવું છું કહું છું અને તમારી પાસેથી ઘણું પામું પણ છું એટલે ફોર મી ધીસ ઇઝ નોટ અ લેક્ચર And I never give lecture because મને આવડતું નથી મને તો તમારી સાથે વાતો કરવાની મજા આવે છે બસ કારણ કે ભગવાનની વાતો છે ભગવાનની વાતો મને બહુ ગમે છે એટલે ભગવાનની વાતો કર્યા કરું છું અને તમને ગમે એવું આશા રાખું છું અપેક્ષા રાખું છું આ અપેક્ષામાં વાંધો નથી હો આટલા પ્રશ્નો આમાં હતા અને બાકી બે ચાર પ્રશ્નો આવ્યા છે પણ એ સામાન્ય છે એ રીતે સમજી શકાય છે આ બધું આપણે લીધું છે આપણા કેંગે ભાઈ તમે આમાં આપણે બધું લીધું છે
જનરલ ટર્મમાં રાગ લોભ મોહ વગેરે સમજ્યા છીએ, પરંતુ આપે ગઈકાલે કહ્યું વીકમાં એક દિવસ એવો નક્કી કરો કે મારે એ આપણે નક્કી કર્યું હતું લાસ્ટ ટાઈમ કે સોમવારે ક્રોધ, મંગળવારે માન, બુધવારે માયા, ગુરુવારે લોભ, શુક્રવારે રાગ, શનિવારે દ્વેષ અને રવિવારે ભક્તિ. આમ તમે સાતે સાત દિવસને વહેંચી લો અને નક્કી કરો, સંકલ્પ કરો. ગઈકાલે નિખિલભાઈનો સંકલ્પ હતો કે સરળતાનો ગુણ, અને એમણે કરી દીધું બરાબર. એમ આપણે કહ્યું નક્કી કરે. હવે આમાં એમણે કહે છે કે શું મારે મારા પુત્ર પત્ની પત્ની પુત્રી વગેરેનો ત્યાગ કરવાનો? આપણે ક્યાં ત્યાગની વાત જ કરી છે? આખા પાંચ કે છ દિવસમાં ક્યારે બી ત્યાગની વાત કરી છે? ગ્રહણ કરો તમે ત્યાગને, ત્યાગ કરવાનો. તમે જે ગ્રહણ કર્યું છે એની અંદર તમારે એને માત્ર બદલાવાનું છે, તમારે ચેન્જ કરવાનું છે, પ્રમાણજિત કરવાનું છે, સુધારવાનું છે, બીજું કંઈ નહીં. એટલે ત્યાગ, ત્યાગનો ભાવ નહીં લઈ આવો. ત્યાગના ભાવથી કષ્ટ લાગે છે આપણને, કંઈક છોડવો પણ એટલે કષ્ટ લાગે. તો ગ્રહણ કરો, છોડવાની જરૂર નથી. ચાલો, તમારા દીકરા દીકરી પત્ની પતિ બધાને તમે મિત્ર કરી દો. ચાલો, શું કહેવાનું હવે? મિત્ર પત્ની, મિત્ર પતિ, મિત્ર મિત્ર, તમારા મિત્રને પણ મિત્ર બનાવો. એટલે સમજાણું, એ મિત્ર પાસેથી કોઈ સ્વાર્થી અપેક્ષા નહીં. આપો આપો આપો, મિત્ર એટલે આપવું. લો સીધી વાત, તમે બનાવી દો. તમારા પરિવારની અંદર જે કંઈ હોય એ બધાની સાથે મિત્ર, બધાની સાથે મિત્ર લગાડી દો. યુ વિલ સી ધ ડિફરન્સ ઇન યોર લાઈફ. ધીસ ઇઝ વોટ વી વોન્ટ, ધીસ ઇઝ ધર્મ. તમારા ધર્મના પરિણામે તમને શાંતિનો અનુભવ ન થાય તો એ ધર્મ કર્યો જ નથી તમે. ત્યાં પછી ગમે તેટલી ક્રિયા કરો, તમે તમે ગમે તેટલા દાન દો, તમે ગમે તેટલા શેળ પાડો, તમે ગમે તેટલા ભાવ કરો, તમે ગમે તેટલા તપ કરો તમે, પણ જો તમે શાંતિનો અનુભવ ના કરો તો ધર્મ નથી. તો મારે મારા જીવનમાં શાંતિનો અનુભવ કરવો છે. તો ભગવાને આપણને બતાવે, ચાર ધર્મ બતાવે, દાનશીલ, તપ અને ભાવ. પણ એ કેવી રીતે કરવાના છે મારે? કેના એ કરવાથી મને શાંતિનો અનુભવ થવો જોઈએ. તો ઘરમાં ક્લેશ થાય નહીં, હું કોઈના ક્લેશનું નિમિત્ત ના બનું એ નક્કી કરો તમે. કોઈ મારા ક્લેશમાં નિમિત્ત થાય જ નહીં, કોઈ મને ક્લેશ કરાવી શકે જ નહીં એ નક્કી કરો, અને હું કોઈના ક્લેશમાં નિમિત્ત ના બનું. હવે મિત્રતા હોય જ્યાં ત્યાં તમને ક્લેશનો સવાલ જ નથી પૂછતો. હવે લોભ ના કરો. લોભ તો હવે તમે એક જ દાખલો, મોલમાં ગયા તમે અને તમારે વસ્તુ કંઈ એક જ લેવી છે અને તમે જુઓ છો કોઈકને સેલ લાગ્યું છે અને કોઈને આ લાગ્યું છે, તમને એમ થાય ચાલો કામમાં આવશે, આ લોભ છે. હવે એમાં તો હું તમને લોભ કહું એટલે તો શાસ્ત્રીય પરિભાષા થઈ, પણ તમને નથી લાગતું કે નકામી વસ્તુને સંગ્રહ કરવાની જરૂર નથી? આઈ મીન ઇટ્સ અ સિમ્પલ કોમન સેન્સ, સમજ્યા ને? એ રીતે માયા તો કરીએ જ છીએ આપણે, કહીએ છીએ કંઈ ને કરીએ છીએ કાંઈ, એ માળ ગઈકાલે સરળતાનો ભાગ. એક બાપ પપ્પા ઘરમાં એના દીકરાને કહે છે કે કોઈનો ફોન આવે તો કહે છે હું નથી અહીંયા. એટલે કોકનો ફોન આવ્યો એટલે કે ફલાણા ભાઈ છે, તારા પપ્પા છે, ને પપ્પાએ કીધું છે કે પોતે નથી અહીંયા ઘરમાં. બાળકો સરળ છે, આપણે માયા આવીએ છીએ, માયા નહીં, સીધી વાત. અને પછકાળનો અર્થ કહેતો, પછકાળનો અર્થ તો પછકાળની બુક છે ને અથવાડી, એમાંથી પેજ કાઢીને બતાવી દેજે. હા, આમાં લખ્યું છે કે નવકારસી પોડસી સાઠ પોડસીના પછકાળ અગલેસના લેવાય, સવારે લેવાના. નવકારસીના પોડસીના સાઠ પોડસીના બેઆસણા એકાસણા આયમલના ઉપવાસના આ બધા પછકાણ સવારે લેવાના. સાંજના પછકાણ તો આપણે સાંજના પછકાણ છે, તમે સાંજના પછકાણ ચોવિયાર હોય, તેવિયાર હોય, દુવિયાર હોય, પાણહાર હોય, કંઈક તપ કર્યું હોય તો પાણહાર ન હોય. એટલે ચોવીયાર ચોવીયાર ઉપવાસના પછકાણ લેવાના સાંજે, સવારે પણ સાંજે, એનું જુદું પછકાણ હોય ના, સવારે સાંજે બે રૂમ લેવાના. પણ તમે પાણી વાપરવાનું ના હોય તો પછી નોકરશો કેમ લેવાય? હા, બીજી દિવસે તમે વાપરો તો નોકરશો ને પછકાણ સવારે લેવાના. હા, આગલે દિવસે ચોવીયારના પછકાણ કરી લેવાના, ના આગલે દિવસે ના લેવાય. આગલે દિવસે તમારે સાંજે ચોવીયારના ઉપવાસના પછકાણ લેવાના, સાંજે પણ
સવારે પણ લેવાનું અને સાંજે પણ લેવાનું, બે જણા દિવસે જ ફરક છે એમાં, એટલું લેવાનું. એટલે તમે જ્યારે ઉઠો ત્યારે 48 મિનિટ ગણી લેવાની. આમ તો જો હું તમને કહું સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પછી 48 મિનિટે નૌકાશી આવે, અને સૂર્યોદય પછી 3 કલાકે પોળસી આવે, અને 4.5 કલાકે ષાટપોળસી આવે. ખ્યાલ? હવે તમે સૂર્યોદય પહેલાં ઉઠતા હો તો તમારે સૂર્ય નૌકાશીના પુષ્કરણ લ્યો તો એ વ્યાજબી ગણાય કે તમે સૂર્યોદય પછી 48 મિનિટે વાપરશો. હવે તમે ઉઠો જ, તમે ધારો કે નૌકાશી આવતી હોય 7:30 વાગે, તમે ઉઠો 9 વાગે, અને પછી તમે એમ કહો કે મેં નૌકાશીના પુષ્કરણ કરવા, આને માયા કહેવાય. માયાનું તમે સમજો છો? આ માયા કહેવાય. શું કરવાનું? જ્યારે ઉઠ્યા ત્યારથી 48 મિનિટ નૌકાશી તમારા માટે, જે મોડા ઉઠતા એના માટે. વહેલા ઉઠતા એના માટે સૂર્યોદય પહેલાં ઉઠો, સૂર્યોદયના 48 મિનિટ પછી નૌકાશી પુષ્કરણ લઈ શકો. હા, તમે નહીં લઈ શકો, તમે ના લઈ શકો. સીધી વાત છે એનો. અને લ્યો તો તમે ઓફિસ જઈને વાપરો, પણ લેવું જોઈએ તમારે તો એવી રીતે કરવું પડે. અને ન ફાવે એવું હોય કે ન અનુકૂળ આવે તો નહીં લ્યો તમે પછી. ધેટ્સ ઓકે. તમારો ભાવ કરવી જોઈએ, અને એના આગલે દિવસે ચોવેર કરવો જોઈએ આ સામાન્ય રીતે. પણ જેને થતું હોય એને કરવો, ન થતું એનો કોઈ આગ્રહ નહીં રાખવાનો કોઈ વસ્તુનો. એ નિરતિચાર ના કહેવાય એમ કરો તો. એટલે અતિચાર થોડું લાગે આપણને, પણ સંજોગો પ્રમાણે. પછી બસ એ થઈ ગયું. વેરી ગુડ. ચાલો, હવે આ 6 દિવસ દરમિયાન મારાથી કોઈના પણ મનનું કોઈ પણ રીતે દુભાવવાનું બન્યું હોય તો, અથવા તો મારાથી એવું કંઈ બોલાઈ ગયું હોય અને એના કારણે કોઈને પણ કંઈક ખોટું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય, મન દુભાણું હોય, તો એના માટે અંતઃકરણપૂર્વક પરમાત્માની સાક્ષીએ સૌને મિચ્છા મિલ ગણ આપું છું. આપણે અંત સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ મહાવીર સ્વામી ભગવાન. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર બધાને, અને ખૂબ ખૂબ સાતામાં હશો બધા. બધાને તપસ્વીઓને સાતા પૂછું છું. અને કોલંબો સાથે જેમ શરૂઆતમાં કીધું એ પ્રમાણે એક આત્મીય સંબંધ છે, એટલે કદાચ થોડી વાતો એવી થઈ હશે કે જેના કારણે તમને કદાચ એમ લાગ્યું હશે કે અમને કંઈક કીધું. એવું નહીં લેતા, જસ્ટ ટેક ઇટ ઇન ધ પોઝિટિવ સેન્સ ધેટ આઈ પ્રેઝન્ટેડ ટુ યુ. અને કંઈ બી દોષ મારાથી થયો હોય તો ખરેખર અંતઃકરણપૂર્વક માફી માગું છું. અને પ્રભુના શાસનને ખૂબ ખૂબ ઉજમાણ કરો તમે, અને તમારે તો દેરાસર બને છે. આઈ એમ વેરી હેપી. આપણે મકાન બનાવીએ, અને ભગવાન માટેનું મકાન છે આ. આપણને ભવો ભાવ કામમાં આવવાનું. ઓલું મકાન એક ભાવ માટે છે, અને આ ભવો ભાવ છે. એ વિચાર રાખજો. પછી કાલે વાત કરીશું વધારે એની, પણ ખાલી એટલું જ કે બહુ સુંદર વિચાર છે. અને બધા ખૂબ સાથે મળી ઉત્સાહથી એને ઇમ્પ્લિમેન્ટ કરજો. અને સંઘ ખૂબ સુંદર છે, હું કહેવા માટે નથી કહેતો, તમને સારું લગાડવા માટે નથી કહેતો. અને તમે જોયું છે કે આખા દરમિયાન, આખા 5-6 દિવસ દરમિયાન એવી બી વાતો મેં કરી છે કે જે કદાચ તમને નહીં પણ ગમી હોય. એટલે મારો આશય એવો ક્યારેય નથી હોતો કે તમને હું ખાલી બધું સારું લાગે એવું જ બોલું. ભગવાનનું જે છે એ હું કહું છું, અને એમાં કંઈક કોઈક પાસે આપણને રૂચે બી ખરા, અને કોઈક વાર આપણે ન જ પણ રૂચે, પણ છતાં એ આપણા હિતકારી છે. ભગવાનની વાત બધી હિતકારી હોય, રૂચે ન રૂચે બની શકે, પણ હિતકારી હોય જ, એટલું સમજવાનું. અને સંઘે તો મને ખૂબ આપ્યું છે, સંઘે એટલું બધું આપ્યું છે કે જેની કોઈ સીમા નથી. તમારા તરફથી મેં ઘણું લીધું છે. હું એમ કહું કે મેં ખરેખર હું તો
મેં લૂંટ્યો જ છે ઇનફેક્ટ. અને સાવ સાચી વાત કરું છું, તમારા સંગે મને ખૂબ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, કે જેની ઘણી વખત મને એમ કહેવાય લાયક પણ નથી એટલો, એટલું બધું આપ્યું છે તમે લોકોએ, અને એ માટે આઈ એમ ગ્રેટફુલ, ઇટરનલી ગ્રેટફુલ. સાચી હૃદયના ભાવ તમે કહું છું, હું ખરેખર ખૂબ જ અંતઃકરણપૂર્વક કહું તમને કે ખૂબ ઉપકારી છે તમે બધા. તમારા હૃદયમાં, તમારા હૃદયમાં કોલંબસ સંઘ માટે જે સ્પેશિયલ સ્થાન છે એના માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. અને તમે, અમે જ્યારે પણ બોલાવીએ છીએ ત્યારે તમે આવો છો એ બદલ અમે કૃતજ્ઞ છું. અરે ગમે તો આવે જ ને માણસ, એમાં કે હું નવાઈ નથી કરતો, મને ગમે છે તો આવું છું. તમારો વિન્ટર બાદ કરી દેતો રહીજો. હે ક્યાં જઈએ? ક્યાં? હા વેરી ગુડ, લો બહુ સરસ સરસ. આવી કન્ડિશન મૂકવાની, પણ આ તો કન્ડિશન મૂકી, કન્ડિશન થોડું ચાલે, અનકન્ડિશનલ. ઓ સપોર્ટ, રાઈટ રાઈટ, થશે, ચોક્કસ થશે. કાયમ હોય આવતીકાલે બધા આપણા સંઘને પણ મિત્ર ગણજો અને આપજો. પણ તમારા સંઘની અંદર ખૂબ ઉત્સાહ સારો છે, અને ઇટ મેક્સ મી ફીલ રિયલી ગુડ ઇનસાઇડ, આઈ ફીલ વેરી ગુડ. મજા આવે, બહુ મજા આવે મને, આઈ એન્જોય થોરલી તમારા બધાને ખરેખર. અને ગિરીશભાઈ ને હું તો બહુ જ સ્પેશિયલ આભારી છું ગિરીશભાઈ ને, કારણ કે ગિરીશભાઈ આવ્યા તો અત્યાર સુધીમાં 58 વર્ષમાં મારા જેટલા પ્રતિક્રમણ પર્યુષણ થયા એમાં બેસ્ટમાં બેસ્ટ પર્યુષણ આ છે ફોર મી અને રૂપા માટે. ગિરીશભાઈનો બહુ જ સરસ લાગ્યો, લાભ તો મેં લૂંટ્યો છે, લૂંટ્યો છે, મેં વર્ચ્યુઅલી લૂંટ્યો છે. તમે લૂંટાઈ ગયા છો, શું કરવાનું, આઈ કાન્ટ હેલ્પ ઇટ. તમને એમ આનંદ છે. હા ગયો તો બધા ગયો ગયા એને બે, તમે બધા એટલે આવો ત્યારે પધારજો. નિખિલભાઈ તો અમારે ત્યાં આવ્યા હતા, અમને બહુ જ સારું લાગ્યું. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, ડુ દેટ વન્સ. એક વખત સંઘ લઈને આવો તમે, ચૈત્ય પરિવાર એક વખત સંઘ લઈને આવો તમે. અને અમારું તો બહુ મોટું દેરાસર, બહુ સરસ થયું છે, અને તમે જુઓ તમને બહુ મજા આવશે. નિખિલભાઈ જુઓ તમને બહુ મજા આવશે, તમે સંઘ લઈને આવો, સાચે સંઘ લઈને આવો, આપણે બધી વ્યવસ્થા કરી દઈશું. અને તમે આવશો, અમને બહુ આનંદ થશે. એ તો બસ તો કરજો, ચોક્કસ ચોક્કસ કરજો, મજા આવશે તમને, યુ વિલ એન્જોય. અમને તો બહુ મજા આવશે, તમે બધા આવશો તો રિયલી એન્જોય, થરલી એન્જોય. અને હું જાહેરમાં જ કહીશ, જે કહીશ તે હું પાછળ નથી રાખતો. હું તો કહીશ, દર વખતે કહીશ, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી. જોઈ પછી એને પોતાના સ્વાર્થની જ વાત કરે, તમે આવો અહીંયા, હું તો આવું તો મળવું બી ખરા, તમને ના બી મળું, પણ તમારે તો આવવું જ પડે અહીંયા. અને બાર વ્રતની શિબિર અથવા તો સંતરા પોથીની શિબિર એવી એક શિબિર રાખીએ કે જે દિવસે બધા સવારથી સાંજ સુધી અહીંયા જોઈ ને બધું જ અહીંયા જમવાનું બધું રાખીને શિબિર રાખીએ, દેટ વુડ બી યુ નો સંતરા પોથી શિબિર.
જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમે એટલે રાકેશને કહું છું, જ્ઞાન કહું છું, તમે આવ્યા કે ના આવ્યા અમારે ત્યાં, અમે ક્યારેય બેનમાં નહીં લાવીએ, અમે આવશું અહીંયા. ગુરુની વાત, બધા ગુરુ જ થઈ ગયા. બરોબર, સારા ભાવ છે બધા.